અત્યારે જે સમસ્યા નોકરીની છે એ કદાચ જુવાનો માટે બીજા નંબરની સમસ્યા છે, કારણ કે નોકરીની શોધ તો કોલેજના કાળ પછી અભ્યાસ કાળ પછી આવે છે, પણ છોકરીની સમસ્યા આજકાલ 10મા ધોરણથી શરૂ થઈ જાય છે. અને બાળકો જ્યારથી કોલેજમાં કે સ્કૂલમાં આવે છે ત્યારથી આ સમસ્યા તો ઊભી થઈ જાય છે. અને એમાં કદાચ સમાજમાં જે પરિવર્તનો આવી રહ્યા છે અથવા આવ્યા છે એનું કારણ હશે, એ કેટલીક વાર ગંભીર બી બને છે અને કેટલીક વાર કંઈ બાલિશ પણ બને છે. હકીકતમાં આજે જે કંઈ મારો MTV ZTV ફલાણા ટીવી ઢીકણા ટીવીથી થઈ રહ્યો છે એના પરિણામે સમસ્યાનું સ્વરૂપ બદલાયું છે. મેં કહ્યું તેમ છોકરીની સમસ્યા યુવાન માટે પહેલી આવે છે. હવે જ્યારે મને આ વિષય આપવામાં આવ્યો ત્યારે એક વાત અધૂરી હતી, એ અધૂરી એ છે કે યુવાનો માટે છોકરીની સમસ્યા છે એવું નથી, યુવતીઓ માટે પણ છોકરાની સમસ્યા છે. પણ યુવતીઓની જે સમસ્યા છે એમાં ક્રમ જુદો છે, એમાં નોકરો કરવો અને છોકરો શોધવો એમ સમસ્યા છે. કેમકે આજે સામાન્યતઃ દરેક મધ્યમ વર્ગના જે કોઈ લોકો છે એ બધાને ઘરમાં તમામ માણસો કામ કરે, ને કામ કરે તો જ ઘરનું પૂરું થાય એવી પરિસ્થિતિ છે. એટલે એ જે પરિસ્થિતિ છે એમાં છોકરીઓ માટે સમસ્યા એવી છે કે ભણવું, નોકરી શોધવી અને પછી છોકરો શોધવો. છોકરીઓનું એક ક્વોલિફિકેશન એ પણ છે, કારણ કે આજકાલ છોકરાઓને અમારે ત્યાં મારી સાથે એક બાહુભાઈ પટેલ નામના માણસ કામ કરતા, એટલે બાહુભાઈ અરે ભણતા, બાહુભાઈ જશભાઈ નહીં પણ બાબુ પટેલ બીજા અમારા સ્કૂલમાં હતા, પછી કોલેજમાં આવ્યા. એ બહુ બ્રાઇટ વિદ્યાર્થી નહીં પણ સ્વયંસેવક જેવા ખરા, એ બધું જ કામ કરે કોલેજનું, એ ફંક્શન હોય તો બધી વ્યવસ્થા કરે, નાસ્તાની વ્યવસ્થા કરે, ક્રિકેટ મેચ હોય તો બધું, એ પેલું મેક પથરાઈ ગઈ હોય કે નહીં, બરાબર ગ્રાઉન્ડ છે કે નહીં એ બધું જોઈએ, કંઈ રમે કરે નહીં પણ વ્યવસ્થાપક. એ ભાઈએ જ્યારે એમની પોતાની છોકરીની સમસ્યા હલ કરી ત્યારે અમારી આખી કોલેજ દગાઈ ગયેલી. અમારી કોલેજમાં ખૂબ જ હોશિયાર ગણાય એવી છોકરી સાથે બાહુભાઈને પ્રેમ થયો અને આખરે પરણ્યા. વર્ષો પછી અમારી મુલાકાત થઈ. હવે બેન ડૉક્ટર થયેલી અને બાહુભાઈ મળ્યા, એટલે કીધું શું છે બાહુભાઈ, ક્યાં હમણાં ક્યાં છો? કે હમણાં મુંબઈ છું. એટલે શું ચાલે? શું બસ એનું જ ચાલે છે વ્યવસ્થા. એટલે મેં કીધું વ્યવસ્થા એટલે? પત્ની ડૉક્ટર છે, એની નર્સિંગ હોમ છે ને એની વ્યવસ્થા હું સંભાળું છું. આપણે પહેલેથી જ નક્કી કરેલું કે નોકરી છોકરી બે સાથે જ હોવા જોઈએ, એટલે આવું પણ કેટલાક માણસોએ નક્કી કરેલું હોય. મારા જીવનમાં નોકરી એ ભારે સમસ્યારૂપ પહેલેથી રહી હતી. હું 28-30 વર્ષ સુધી જેને મારી માં નાટારંગ કહે એવા નાટારંગમાં પડેલો આદમી હતો. નાટક કરવા રંગમંડળમાં આખો દિવસ સમય પસાર કરવો, અને એક અખાડો હતો ત્યાં પ્રીતમનગરનો, એ અખાડામાં રમવું અને સાંજે નાટક કરવું. જ્યારે પિતાજી ગુજરી ગયા ઓચિંતા અને મારે નોકરી લેવાનો વખત આવ્યો, એ વખતે હું MA થયેલો અને ફર્સ્ટ ટાઈમ
મારા મારી જિંદગીમાં મારે અરજીઓ કરવાનો વખત આવ્યો. એટલે પેલા વોન્ટેડના કોલમ્સ ખાસ તો એને માટે જ હોય છે કે જે લોકો પાસે નોકરી નથી હોતી એ જ લોકો એના ગ્રાહકો હોય છે. એમાંથી શોધીને પછી સરસ મજાનું પેલું તૈયાર કર્યું, કારણ કે મેં એ પહેલાં વાર્તાઓ લખેલી, પછી નાટકોમાં ભાગ લીધેલો, પછી મને ડિબેટમાં એક બે પ્રાઇઝ મળેલા, આ બધું હતું. એ બધા પેલા સર્ટિફિકેટો જોડ્યા અને અરજી કરી અને મને એક જગ્યાએથી ઇન્ટરવ્યુ આવ્યો. અંદર ગયો, એમણે મારી ફાઇલ કાઢી, સરસ, તો તમે એમએ થયા છો? મેં કીધું હા સાહેબ થયો છું. ક્લાસ એ સાહેબ, આમ તો બધા જે ક્લાસમાં પાસ થાય એ જ ક્લાસમાં હું પાસ થયો છું, એટલે કે હું સમજ્યો નહીં. પાસ ક્લાસ મેજોરિટી જ્યાં હોય ત્યાં મહાજનો એને ગતસ્થ પંથા એવું રાખેલું છે, ને તમે સીધો જવાબ આપો પાસ ક્લાસ થયા છો? કે હા પાસ ક્લાસ, સરસ. નાટકોમાં ભાગ લો છો? હા સાહેબ, બહુ જ ઇનામો પણ મળ્યા છે અને આખા હિન્દુસ્તાનમાં નાટકો સાથે પ્રોફેશનલ થિયેટર સાથે ફર્યો છું, ડિબેટ બધું જોયા પછી મને કે મારે કારકુનની જરૂર છે, કલાકારની નહીં. કે તમે ક્યાંક એવી જગ્યા શોધી કાઢો કે જ્યાં કલાકારોને નોકરી અપાતી હોય. હું આઘાત પામી ગયો, કારણ કે મેં બધી તૈયારી બહુ કરેલી. એવો જ પાછો બીજો ઇન્ટરવ્યૂ આવ્યો ત્યારે મેં પેલા પાના કાઢી નાખ્યા. મેં કીધું કે આ કંઈ જરૂરી નથી અને આ નોકરી માટે આ પાછું ને પાછું આવું કોઈ કહે એના કરતાં પાના સર્ટિફિકેટો બધું કાઢી નાખો. બીજી જગ્યાએ હું ઇન્ટરવ્યૂ આપવા ગયો, પાછા એના જ સવાલો થયા. જો એટલે કે જો ભાઈ, તમે એક તો પાસ ક્લાસ છો, મનોવિજ્ઞાન ભણ્યા છો, મનોવિજ્ઞાન અહીંયા કંઈ કામમાં આવે છે? અમારી પેઢી એક્સપોર્ટ ઇમ્પોર્ટની છે, આમાં મનોવિજ્ઞાન ક્યાંથી ચાલે? અને આ તો ઠીક છે, પણ તમારે કંઈક કરવું જોઈએ ને, કંઈ તમે ડિબેટિંગ સોસાયટીમાં ભાગ લીધો હોય, કંઈક કંઈક પબ્લિક રિલેશનનો આ જગ્યા છે, તો તમે એવું કંઈ મને બતાવ્યું નહીં કે તમે પબ્લિક રિલેશનમાં તમને કંઈ માવરો છો. મેં સાહેબ મેં નાટકો કર્યા તો કેમ આમાં અમે લખવું જોઈએ ને કે આ બધું કર્યું છે તમે? એટલે આવું મારી પાસે મારા જીવનમાં થયેલું હતું. આ જે સમસ્યા છે, પહેલી વાત તો એ જાણે હું તમને બે વસ્તુ હું આગળ બોલું એ પહેલાં કહી દઉં કે અભિનેતા હોય એને જુઓ, લેખકને વાંચવો અને નેતાને સાંભળવો, આ ત્રણ ક્રિયાઓ બહુ જરૂરી છે. એટલે મારે લાંબુ બોલવું નથી અને તમને બોર પણ કરવા નથી, પણ હું એવું ઈચ્છું ખરો કે તમે લોકો પણ પાર્ટિસિપેટ આખી વાતમાં કરો, તો જ કંઈક આપણે મજાથી આજની સાંજ પસાર કરી શકીશું. એટલે હું જે કંઈ મારે કહેવું છે તે કહીશ, અને પછી નડિયાદના નગરજનો પાસેથી કશીક સાંભળવાની અપેક્ષા રાખીશ. મારા ઘણા બધા વાચકો પણ અહીંયા છે, ઘણા બધા વડીલો પણ છે, તો મને કશું પૂછશે તો મને મજા આવશે. હા, તો મૂળ વાત એ છે કે આ સમસ્યા કંઈક ઉત્તરાયણ સાથે સરખાવાય એવી છે. નોકરી કહો કે છોકરી કહો, ઝંડો લઈને તમે છાપરા ઉપર ઊભા રહ્યા હો અથવા શેરીમાં દોડતા હો, તમારી નજર સમક્ષ આકાશ હોય, આકાશમાં કપાતા પતંગ હોય, કેટલાક પતંગ તો બહુ દૂર હોય જે નીચે આવવાની શક્યતા ના હોય, અને એ આવવાના હોય એ તમારા ઝંડામાં ભરાય કે ના ભરાય એની આખી એક તમારે એનો એની જ્યોમેટ્રી બનવી પડે કે અહીંયા આગળ દોડીશ તો આ પતંગનો પવન આમ છે, અહીંયા આ છાપરું નટ છે અહીંયા, અને ત્યાં પાછું તમે અચિંતા જુઓ કે છાપરામાં પતંગ ભરાઈ ગયો છે, કાં તો કોઈએ એની દોરી પકડી લીધી છે, કાં તો કોઈએ એને બીજા ઝંડામાં નાખી દીધો છે. તમારે તકરાર થાય, નસીબદાર હોય તો તમારા હાથમાં દોરી આવે ને પતંગ ના આવે, અને પતંગ આવે તો દોરી ના આવે, અને આખરે તમારે કંઈક આતંક ફેલાય અને છેવટે એ પતંગ ફાટી જાય. એટલે ઘણી બધી સમસ્યાઓમાં
આ એક સિમિલારિટી છે. નોકરી પણ એક પતંગ જેવી, કપાયેલા પતંગ જેવી છે જ્યાં સુધી. અને હવે તો એવું છે કે જેટલી તમારી વગ એટલી નજીક તમારી નોકરી. એક પાર્કિન્સન નામના માણસ છે, ઇનલોઝ એન્ડ આઉટલોઝ નામની પુસ્તક લખ્યું છે, અને એમાં બે વસ્તુ એણે પ્રતિપાદિત કરી છે. તમારે કંઈક મેળવવું હોય તો કાં તો ઇનલો થાઓ, એટલે ઇનલો મેળવો, થાઓ નહીં પણ મેળવો. મેં મેરી અ ગર્લ, કે જેના પિતા કોઈ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હોય કે કોઈ કંપનીના ચેરમેન હોય કે કોઈ મ્યુનિસિપાલિટીના કમિશનર હોય કે એવા, એટલે ઇનલો પ્રાપ્ત કરો. એટલે નોકરી માટે પહેલું ધ્યાન એ રાખવું કે આપણે ક્યાં ટાર્ગેટ કરવું છે. અને એમાં કોઈને સસરા બનાવી શકાતા હોય, કોઈકને સાળો બનાવી શકાતો હોય, તો એ પ્રક્રિયા આજના જમાનામાં ચાલુ છે. એટલે કોઈ જાતની, અને અથવા તો આઉટલો. અહીંયા આઉટલો તો આખા ગુજરાતમાં આજકાલ તો બધા ઘણા બધા આઉટલોસ છે. હમણાં મને પણ એનો બરોબર અનુભવ થયો. થોડા વખત પહેલાં એક પાણી પરિષદ અમે ભરેલી, જેમાં અમને સારી પેટે પીટવામાં આવ્યા. એટલે આઉટલોસનો તો કંઈ દુકાળ છે નહીં. લોકો અત્યારે હવે ટેબલ પર ચપ્પુમાં રાખીને પેપર લખતા હોય છે. એટલે આ સંજોગોમાં ક્વોલિફિકેશન્સ અથવા તો કેપેબિલિટીઝ કરતાં તમારી કઈ જાતની મસલ પાવર છે, કઈ જાતનો ઇન્ફ્લુએન્શિયલ પાવર છે, એ બે બહુ અગત્યની વાત બની જાય છે. છોકરીઓને લાગે વળગે છે ત્યાં સુધી, મેં કહ્યું તેમ આ સમસ્યા દસમા ધોરણથી શરૂ થઈ જાય છે. મારો એક ભાણિયો છે, એ કાનમાં બુટ્ટી લગાવે છે, એટલા વાળ રાખે છે, પછી આમ કે અમુક જાતની મૂછો રાખે છે, ક્યારેક વળી દાઢી વધારે છે. એ કંઈ નક્કી નહીં, ઘણી વાર એ મળ્યો હોય 15 દિવસ 20 દિવસ પછી તો દાઢી વધેલી હોય, પછી કંઈ કાળા જેકેટ લઈ આવ્યો હોય, એ લીલા પાટલું લઈ આવ્યો હોય, આવું બધું એ કરે છે. અને જ્યારે જુઓ ત્યારે ક્યાંક બહેનોની આસપાસ એ આંટા મારતો હોય છે. એ માંડમાંડ બીકોમ થયો છે અને એને રસ માત્ર એટલો જ છે કે કેવી રીતે પહેલાં છોકરીની સમસ્યા સોલ્વ કરી દીધી. એના રોલ મોડલ્સ બદલાય છે. ઘણીવાર કોઈ ગોવિંદા નામનો એક્ટર એના દિમાગમાં ચડી બેસે છે, ક્યારેક કોઈ સંજય દત્ત ચડી બેસે છે, ક્યારેક એમ એના રૂપ પણ બદલાય છે. અને આમ જુઓ તો મને આનંદ પણ થાય છે, કારણ કે એનિમલ વર્લ્ડની અંદર આપણે જોઈએ તો પ્રાણીઓ એક એનો સંવનન કાળ આવતો હોય છે, અને એ કાળમાં એ મોર આમ કંઈ પીછા પેલા કરતો હોય છે, એક કોયલ હોય તો, એટલે હી એટલે કોકિલ જેને કહીએ, એ અમુક રીતે ગાવા માંડે છે. આ બધા એક એક આહવાન છે, અને એવા આવાહનમાં અત્યારે આપણને જે રોલ મોડેલ્સ મળ્યા છે તે ફિલ્મમાંથી આવે છે. એમાં અમારે અમદાવાદ શહેરમાં એક ઈલુ ઈલુ ગાયન છે, ઈલુ એટલે એ પછી કહે કે આઈ લવ યુ, એમ આ ઈલુ એટલે એનું ટૂંકું એટલે સ્ટેનોગ્રાફી ઈલુ, કે એટલે કેમ છે ઈલુ ક્યાં છે. આપણે સવાલ પછી કે ઈલુ ઈલુ ક્યાં છે, એટલે એટલે એમ કે ફલાણા બેન જે એમને પ્રેમ કરે છે એ ક્યાં છે, એવું કંઈ ચુમ્મા ચુમ્મા છે. એટલે આ ઈલુ ને ચુમ્મા ચુમ્મા એ એક અદ્ભુત પ્રકારનો, જેને કહીએ ને કે એ કોલ ફોર ધ ઓપોઝિટ સેક્સ, એટલે એક પ્રાણીજન્ય આવેગ છે. અને એ આવેગો મેં કહ્યું તેમ એ પહેલી સમસ્યા છે. એટલે અહીંયા મોટાભાગના
જે વડીલો બેઠા છે એમને પણ આવા પુત્ર પુત્રીઓ હશે. પુત્રીઓ થોડીક આ બાબતમાં પાછળ છે, પાછળ તો નથી પણ થોડીક પાછળ છે અથવા સંકોચશીલ છે. જે થોડા વખતમાં અમારા અમદાવાદમાં તો એક હોન્ડા કલ્ચર છે, એમાં છોકરો જાય 12મા ધોરણથી કોલેજમાં એટલે એને હોન્ડા લાવી આપવું પડે અને તો જ એ કોલેજમાં જાય. પેલું હવે પહેલાં છે તે અમે લોકો સાયકલ પર જતા, કારણ કે સાયકલ સિવાય બીજો આરો હતો નહીં, કારણ કે આપણા પિતાશ્રી જ સાયકલ ફેરવતા હોય એટલે આપણે બીજું શું કરી શકીએ. પણ અત્યારે અમારે ત્યાં અમદાવાદમાં, આઈ ડોન્ટ નો, નડિયાદમાં હું બહુ રહ્યો નથી એટલે મને ખબર નથી, પણ એને અમે હોન્ડા કલ્ચર કહીએ છીએ. અત્યારે અમારે ત્યાં એક લો કોલેજ નામની જગ્યા છે, ત્યાં લો ગાર્ડન છે એટલે કોલેજની સામેનો ગાર્ડન છે એટલે લો ગાર્ડન છે, પણ એનું થોડું અપભ્રંશ થયું છે એ લવ ગાર્ડન કહે છે. એ ત્યાં આગળ જુઓ તો તમે લગભગ એમ લાગે કે 3-4 હજાર હોન્ડા ઊભી હોય છે અને ત્યાં બહેનો એક તરફ ને એક તરફ ભાઈઓ એક રમઝટ આખી ચાલતી હોય છે. અને ત્યારે એક એટલે કદાચ ઘણા બધાને એનો આઘાત લાગતો હશે પણ મને પોતાને કંઈ આઘાત એનો લાગતો નથી, કારણ કે આ બહુ સાહજિક છે, બહુ જ જુવાનો માટે. અને આવું જો ન થાય તો કશીક ખામી છે છોકરાઓમાં, કશીક સમથિંગ રોંગ વિથ ધી ચાઇલ્ડ. એટલે જુવાનીમાં આ એક પ્રશ્ન ઊભો થાય છે, પણ એમાં કેટલીક જે નજાકત જોઈએ એ ગમે તેમ કરીને ખૂટે છે. અને એ નજાકત શું છે, એ પિયર ગ્રુપ એટલે જે છોકરાઓ એકઠા થાય, એકબીજા કોઈ વાળવાળો આટલા, કોઈ કાળા જેકેટવાળો, કોઈ બિલ્લા લગાવે છે. અમુક જગ્યાએ એક અમારે ત્યાં છે કેટલાક છોકરાઓ અહીંયા 50-50 બિલ્લા હોય છે, એમાં જાતભાતનું લખેલું હોય છે, એ બિલ્લાવાળું પહેરે એટલે દૂરથી આપણને એમ લાગે કે કંઈક એને સોડા બાટેલના પેલા એ લગાવ્યા છે, શું કહેવાય, ઢાંકણા, એમાં પછી લખેલું હોય અદ્ભુત કંઈ. અને તે બધા એ લવ સાયન્સ હોય, એમાં જે લખેલી હોય એ બધી લવ સાયન્સ હોય. અને એને એમ લાગતું હોય કે બધા ખૂબ જ રૂપાળો લાગે છે, જે કાળા ચશ્મા હમણાં ચાલ્યા છે એકદમ બ્લેક ગોગલ્સ, એ જેમાં સામાન્ય રીતે આપણા અનફોર્ચ્યુનેટ જે અંધ માણસો હોય એ સામાન્ય રીતે જે ઉપયોગ કરતા હોય એવા ચશ્મા. એટલે આ પણ એક પ્રકાર છે. હવે પ્રશ્ન એટલો જ રહે છે જે કદાચ એનો જવાબ તો કોઈ જુવાન છોકરીઓ જ આપી શકે કે ખરેખર આ જે રચના થાય છે, આ જે કોલ ફોર ધ પાર્ટનર, જે પ્રાણીજન્ય ઉર્મિઓ બહાર આવે છે, એ સ્ત્રીઓ કેવી રીતે રેસિપ્રોકેટ કરે છે, એ ખરેખર આ ઈલુ ઈલુમાં પછી સામે પણ માધુરી દીક્ષિત જેવું કંઈ વર્તન થાય છે કે કોઈ, મને તો બહુ નામો યાદ નથી, પણ માઇકલ જેક્સન કે કઈ પાર્વતી ખાન કે એ જે ચક્કર ચાલ્યું છે, તો તે એવા રિએક્શન્સ થાય છે કે કેમ. હવે સરવાળે જોઈએ છે તો આજના યુગમાં મારું પોતાનું ઓબ્ઝર્વેશન એવું છે કે આ જે આખો દેખાવ છે એ દેખાવ ત્યાંને ત્યારે છે અને છોકરીઓ કંઈક આગળ નીકળી જાય છે. એટલીસ્ટ અમદાવાદની ઘણી બધી કોલેજોમાં મેં જોયું છે કે ધ ફન ઇઝ ઓનલી દેર, ત્યાં અટકી જાય છે. અને જે કેરિયર બેઝડ છોકરીઓ છે, જે કેરિયર ઓરિએન્ટેડ છે, એ આ છોકરાઓથી ખૂબ આગળ નીકળી જાય છે. પરિણામ એ થાય છે કે આ જે ભાઈઓ છે જે મોર થઈને કે સિંહ થઈને કે વાઘ ચિત્તા થઈને જે ફરે છે, એ લોકો જ્યારે બજારમાં પછી એમને ઊભા રહેવાનું આવે છે ત્યારે બહુ કઠિન પરિસ્થિતિ ઊભી થાય છે. અને કઠિન પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે જ્યાં સુધી પોતાના કુટુંબમાં
એ વ્યવસાય ન હોય અથવા નોકરી ધંધો જે પિતાએ કરેલો હોય એના પરિણામે જે કંઈ પેદા કર્યું હોય, જે કંઈ ધંધો વેપાર કે દુકાન શરૂ કરી હોય, ત્યાંને ત્યાં બેસવાનું જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધી ઇટ બીકમ્સ વેરી ડિફિકલ્ટ. અને પછી જ્યારે આખા સમાજને જ્યારે અથવા પોતાના પેટિયું રણવાનો સવાલ આવે છે ત્યારે એક આખી સમસ્યા નો વેરનેસ ઊભી થાય છે. કે એ નો વેરનેસ પેલી ચાર દિવસની ચાંદનીમાં જે રમણ ભમણ કર્યું હોય છે એના પરિણામો પછી શરૂ થાય છે. આ આજની સમસ્યા નથી, મને પોતાને પણ મારો પોતાનો એક્સપિરિયન્સ પણ આ જ પ્રકારનો છે કે ખૂબ જ સુંદર રીતે આનંદથી રખડીને મજા કરીને કોલેજનો જે કાળ ગાળ્યો અને ઓચિંતા જ પિતાજી ગુજરી ગયા અને પછી પહેલે જ દિવસથી મહિને 3,000 રૂપિયાની ખોટ, ઇમોશનલ ખોટ તો ખરી જ, એક શોખ તો ખરો જ, પણ તે ઉપરાંત આર્થિક લોસ. એ કાલથી જ મારે 3,000 રૂપિયા જોઈએ છે ત્યારે શું, તો એ વખતે જે પ્રોબ્લેમ્સ ઊભા થાય છે ત્યારે પેલું બધું નડે છે, પેલું જે બિહેવિયર અથવા જે મજા અથવા જે આનંદ જે જરૂરી છે. હું એમ નથી કહેતો કે ખોટું છે, એમાં અતિરેક ખોટો છે. દાખલા તરીકે આજે સિગરેટ પીવી કે 120ના મસાલા ખાવા, નહીં ખા, એની સામે વિરોધ નથી, કે ડ્રગનું એડિક્શન લેવું, કે એક માનવ સહજ એક પ્રક્રિયા છે કે જે કંઈ અલભ્ય છે, જે કંઈ સિક્રેટ છે એની જિજ્ઞાસા ખૂબ હોય છે. એટલે બહુ જ શોકિંગ લાગે તે છતાં હું કહું છું કે સિગરેટ પી લેવી કે 120નો મસાલો ખાઈ લેવો કે એકાદ કશુંક ડ્રગ એકાદ બે બીડી પી લેવી એમાં કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એ જિજ્ઞાસા છે અને એ જિજ્ઞાસા દરેક, એટલે દરેક સમાજમાં આવી કંઈક કંઈક જિજ્ઞાસાઓ હોય છે અને એ જિજ્ઞાસા અત્યારે એક એવા પાયા ઉપર છે કે જ્યારે એ ગંભીર સમસ્યામાં પણ ઊભી થાય પણ તેનું અન્ડરસ્ટેન્ડિંગ, અને એ અન્ડરસ્ટેન્ડિંગ કેવળ શિક્ષકો આપી શકે એમ છે, પેરેન્ટ્સ નહીં, કારણ કે પેરેન્ટ્સ પાસે એ ધીરજ નથી હોતી, એ સંયમ નથી હોતો. પણ શિક્ષકોની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે એમણે જે નોકરી સ્વીકારી છે એ નોકરી ખાતર જ છે, એમાં એમને, અને જ્યારથી આ સ્કૂલ્સ ને સ્ટેટ ગવર્મેન્ટની સહાય શરૂ થઈ છે ત્યારથી તો એક નક્કી થઈ ગયું છે કે આપણે સ્કૂલમાં જવું, આનંદ કરવો, ભણાવવા સિવાયના બધા કામ કરવા. એટલે કોઈ ભણાવતો નથી, કોઈની એવી પર્સનાલિટી નથી, કારણ કે હમણાં મારે ત્યાં એક ભાઈ આવ્યા, કારણ કે અભિયાનમાં હું લખું છું અને અભિયાનનો બ્યુરો મારે ત્યાં ચાલે છે. એક ભાઈ આવ્યા કે અશ્વિની ભાઈ મારે તમારી થોડી સલાહ જોઈએ છે. મેં ભાઈ શું છે, બોલો. સલાહ તો હું જરૂર જ આપીશ, કારણ કે એમાં કંઈ મારું જતું નથી. એટલે મને કે નરોડામાં એક સ્કૂલ વેચાવાની છે. મેં તો વેચાય, એમાં શું વાંધો, ના ના એમ નહીં, વેચાવાની છે એટલે મારે બે રેફરન્સીસ જોઈએ છે એ સ્કૂલ લેવા માટે. મેં કીધું પણ તમે તો યાર કરિયાણાની દુકાન ચલાવો છો, એ સ્કૂલને શું કરવી, કે તમે સમજો નહીં, 5 લાખ રૂપિયા વેચાય છે, કારણ કે આ મકાન બહુ જૂનું છે અને નરોડા ગામમાં છે, એટલે એની કંઈ બહુ પેલી નથી. સ્કૂલ, એક તો મકાન આવી જાય અને સ્કૂલ આવી જાય. અત્યારે મેં કીધું પણ આ એકદમ તમને કરિયાણામાંથી એકદમ એજ્યુકેશનમાં આખો રસ પડ્યો, એક તો બહુ જ આનંદની વાત છે, પણ આ થયું કેવી રીતે, એટલે કે 5 લાખ રૂપિયામાં એ જગ્યા મને મળી જાય ને, એટલે એના ઉપર હું પાછું માળ બાંધી દઈશ અને પછી પાછું રિપેર કરાવીશ, બધું કરાવીશ. અને સ્કૂલમાં અત્યારે 150 છોકરાઓ તો છે જ અને બીજા ક્લાસીસ કરવાની પરવાનગી છે. તો મેં, તમે 5 લાખ રૂપિયા તેને કરો, દુકાનમાં રોકો ને ભાઈ, જે ધંધો તમારા બાપ દાદાથી ચાલે છે. તો કે ના નહીં, તમે સમજ્યા નહીં, આના જેવો ધંધો બીજો છે જ નહીં, હું આ તેલ જોખી જોખીને મરી ગયો અને આ રોજ જે એમ કે પેલું નવટાક સિંહ પેલી આપો
સૂટ આપો ને આ બધું કે જે તમે સમજો નહીં, આના જે આના જેવો નફો કંઈ છે નહીં, સમજાય તો ખરો પણ ગણેશ શું છે આમાં? તો કે 5 લાખ રૂપિયામાં મને મકાન મળે છે, એ 11 ઓરડાનું મકાન છે. એટલે સમજો કે અત્યારે ભલે એની કન્ડિશન ખરાબ છે તો એનો 3.5 લાખ રૂપિયા તો નક્કી કહેવાય. હવે 1.5 લાખ રૂપિયા તો નફો લે માણસ વેચે મકાન તો. હવે એમાં છે ને તે 3 શિક્ષકો મંજૂર થયા છે ને 2 પટ્ટાવાળા મંજૂર થયા છે. એટલે મેં હું સમજ્યો નહીં ત્યારે ત્યાં જ ખૂબી છે. 3 શિક્ષક મંજૂર થયા છે એટલે મારે 60-60 હજાર રૂપિયા આપશે શિક્ષકો, એટલે 1,80,000 રૂપિયા એ છે. અને પટ્ટાવાળા મંજૂર થયા છે 2 એટલે 70,000 રૂપિયા એ થઈ ગયા. એટલે અત્યારે મારી પાસે જેટલા મકાનની કિંમત છે એટલા પૈસા આવી ગયા, પછી નફો જ છે. એટલે આ સ્થિતિ છે કે શિક્ષક મંજૂર થયા છે એટલે સોદો પત્યો. એટલે એમને 2 રેફરન્સીસ જોઈતા હતા કે તેઓ છે કોઈ, એમણે પોતે પાછી સંસ્થા બી શરૂ કરી દીધી, ફલાણા નરોડા એજ્યુકેશન ફલાણું એમ કરીને ટ્રસ્ટ. પણ પરિસ્થિતિ આ છે શિક્ષણની, ત્યારે સમસ્યા કેવળ નોકરી કે છોકરી એટલેથી પરિમિત થતી નથી. સમસ્યા આખા સમાજના કોઈ બદલાતા ઢાંચાની સમસ્યા છે અને એનું મૂળ કારણ આપણા સમાજના જે આગળ પડતા લોકો ઇન્ટેલેક્ચ્યુઅલ્સ જેને કહીએ તે, એ લોકોની ઉદાસીનતા છે. અને બીજું કે જે કંઈ આપણે સરકાર પાસે ઈચ્છીએ છીએ એ સરકાર કરી રહી નથી અને કદી કરવાની નથી. જે રીતે આખા તંત્રનું, રાજ્યતંત્રનું જે સંચાલન થઈ રહ્યું છે એમાં એટલું બધું ક્રિમિનલાઇઝેશન થયું છે કે હવે એ વિચારવું પણ શક્ય નથી. એમ કે આજે કાલે ઉઠીને એમ કે એકદમ ચીમનભાઈ સુધરી જશે અને બાહુભાઈ જસભાઈ પટેલ પણ સુધરી જશે અને પાછા ગાંધીવાદી થઈ જશે, કે આ બધું વિચારવું એ અશક્ય વસ્તુ છે. કારણ કે એ લોકોની પાસેથી એ આખી વાત ચાલી ગઈ છે. એટલે કાં તો એટલે હું એમનો ચીમનભાઈ એક તો એક પ્રતિકરૂપ છે એવા બધા જ છે. અને આપણને દુઃખદ પરિસ્થિતિ એ છે કે એક જમાનો હતો જ્યારે એમ કે ગાંધીજી હતા, કે જવાહરલાલ નહેરુ હતા, કે રામ મનોહર લોહિયા હતા, કે આ ઓપોઝિશનમાં શ્યામા પ્રસાદ મુખર્જી હતા, કે ભૂપેશ ગુપ્તા હતા, આ બધા સ્ટાલવર્ટ્સ હતા. એ સ્ટાલવર્ટ્સ જેમ જેમ અને પછી આપણે વિચાર કરીએ તો હવે કોણ એમ, તો કે ભાઈ મગનભાઈ છગનભાઈ કે મણિભાઈ કે ફલાણાભાઈ કે જે શું ભણ્યા છે, 3 ચોપડી કદાચ ભણ્યા હશે, શું કરે છે, એટલે કે પુરવઠા પ્રધાન છે. અને આ 182 આપણા માનવંતા ધારાસભ્યો છે એમાંથી 33% તદ્દન અભણ છે, બાકીના જે 66% છે એમાં કંઈક ને કંઈક હિસ્ટ્રી શીટર છે, ક્યાંક ને ક્યાંક કોકના પર કેસ થયા છે, ક્યાંક કોક કૌભાંડમાં છે. એટલે આ વાત આખી, આ વાતની ચર્ચાનો પણ અર્થ નથી. કારણ કે એ સુધારો એટલું બધો આખી ઉદયનો ઢેર થઈ ગયો છે કે એ તૂટવાનો નથી. પરિણામ શું છે કે જે લોકો સમાજમાં પોતાની જાતે ઊભા થયા છે, જે કંઈ પોતાની આવડતથી પોતાની નિષ્ઠાથી કે પ્રમાણિકતાથી જે કામ કરી રહ્યા છે, એ જ લોકોએ આ સમસ્યાઓ સામાજિક હોય, રાજકીય હોય કે શૈક્ષણિક હોય, એ ઉઠાવવાનું કામ કરવું પડશે. એટલે સરકાર એનું કામ કર્યા કરશે, કારણ કે એની કામ કરવાની પદ્ધતિ જુદી છે, એના રસ જુદા છે. કે સરકાર કોને કહેવું એ સવાલ છે. કે આજે અમારા અમદાવાદમાં તો હવે એવી સ્થિતિ છે કે દરેક માણસે પોતાની પર્સનલ ફોજ રાખવી પડે એવી છે, જેમ બિહારમાં છે એમ હવે ગુજરાતમાં અમદાવાદથી શરૂ થશે. એમાં મારે પણ 20-25 બરકંદાજો રાખવા પડશે, એકાદ 2 AK-47 બધું રાખવું પડે, ગ્રેનેડો થોડી રાખવી પડે, તો જ આ જીવી શકાય એવું છે. તો આ સંજોગોમાં આ સમસ્યાઓ જે આપણે જેની વાત કરીએ છીએ તે એ નોકરી અને તે પહેલાંનું છોકરી, નોકરીને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાત
માં એક માહોલ એવો છે કે લોકો ઇન્ડિપેન્ડન્ટ પ્રોફેશનલ્સ થવા માગે છે અને બહુ આવકાર્ય છે. એ પ્રોફેશનલ્સ ડોક્ટર્સ છે, લોયર્સ છે કે મર્ચન્ટ્સ છે, જુદી જુદી ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ છે. તો આ એક માહોલ ગુજરાતમાં પરાપૂર્વથી ચાલે છે અને અત્યારે એ બહુ જ વિકાસ પામ્યો છે. તો એ ચાલુ રહે, એને વેગ મળતો રહે, એ કામ ઇન્ટેલેક્ચ્યુઅલ્સે કરવાનું છે. રહ્યો સવાલ છોકરીનો, જ્યારે પણ મા બાપની દીકરી મોટી થઈ હોય કે દીકરો ઉંમરલાયક થયો હોય ત્યારે એક આ પ્રશ્ન ઊભો થાય છે, દીકરીને ક્યાં પરણાવવી, કેવી રીતે પરણાવવી, કોલેજમાં કશુંક ન થયું હોય, ગોઠવણ ન થઈ હોય, ગોઠવણ થઈ હોય તો પછી મા બાપને પસંદ ના હોય, કારણ કે જે રોલ મોડલ પસંદ થયું હોય એ પિતાને કે માતાને આઘાત પમાડે એવું હોય. તો આ પરિસ્થિતિમાં બહુ જ મોટી જવાબદારી સ્ત્રીઓના પોતાને માથે છે અને પેરેન્ટ્સને માથે છે. અમારે એક મિત્ર હતા, એ એક તો પહેલી વાત એ છે કે ધીમે ધીમે એક એવી સિચ્યુએશન હવે આવી રહી છે કે સ્ત્રી એટલે છોકરો અને છોકરી ક્યાંક મુક્ત રીતે મળી શકે, વાત કરી શકે એવી પરિસ્થિતિ આવી રહી છે અને આવકાર્ય છે. નહીં તો પહેલાંના વખતમાં શું હતું કે ચલો ભાઈ હવે દીકરી બીએ થઈ ગઈ, પછી એના ક્વોલિફિકેશન્સમાં એમ કે મારી બેબી સિતાર પણ વગાડે છે, મારી બેબીનું અરંગેત્રલ થઈ ગયું છે, મારી બેબીના, એટલે આમાં કંઈ એ નૃત્યકાર થવાની નથી કે સંગીતકાર નથી થવાની, એ એક ક્વોલિફિકેશન એને ભરતા ગૂંથતા આવડે છે, રસોઈ તો બહુ જ સરસ બનાવે છે, આ એક ક્વોલિફિકેશનનો એક જેને કે રેઝ્યુમે, અને પછી જે પેથેટિક સિચ્યુએશન શરૂ થાય છે એ પેથેટિક સિચ્યુએશન એ છે કે એને કોકને ત્યાં અથવા ક્યાંક બીજે મળવું પડે છોકરાને, અને ત્યારે બહુ ગંભીર અને કેટલીક વાર બહુ રમૂજી પ્રસંગો ઊભા થાય છે. અમારા એક મિત્ર હતા નરહરિભાઈ, એ અત્યારે બહુ મોટા માણસ, એમણે એક મારા મિત્રની બેનને બતાવવા અમે લઈ ગયેલા, એટલે એમણે એને સવાલ પૂછવા માંડ્યા, શું નામ તમારું? પહેલો સવાલ આવો હતો, તમારું નામ શું? એટલે પેલી મારા મિત્રની બહેન છે બહુ ચબરાક હતી, એ કે મારે બહાર છે ને પાટિયા પર લખેલું છે, બહાર પાટિયા પર લખેલું છે. એટલે ઇટ વોઝ અ સ્ટુપિડ ક્વેશ્ચન, કારણ કે એને ખબર હતી કે એનું નામ શું છે શું છે. પછી સવાલ જવાબ ચાલ્યા અને એમાં એણે એક સવાલ એવો પૂછ્યો, ધારો કે હું એમ કે મને ટિંડોળાનું શાક ના ભાવતું હોય અને તમે ટિંડોળાનું શાક બનાવો તો ભાઈ મારે શું કરવું? કે નહીં ખાવું. સીધી સવાલ, ખાવું નહીં. એ કે નહીં ખાવું એટલે મારે શાક તો જોઈએ ને. તો કે જે શાક ગરમું હોય તે થાય. એ એવા સવાલો થયા. પછી એક સવાલ એવો થયો કે ધારો કે કાલ ઉઠીને હું દારૂ પીતો થઈ જઉં તો તમે શું કરો? એટલે કે પોલીસને બોલાવો, બીજો કોઈ રસ્તો આમાં છે નહીં. એટલે આવા પ્રશ્નો, અને આ બહુ જ હું એક્ઝાગરેટ કરીને નથી કહેતો, એ આ મારા હાજરીમાં બનેલી બહુ સત્ય હકીકત છે. તો એ પરિસ્થિતિમાં જ્યારે, આ તો ઠીક છે કે આ દીકરી બહુ બોલ્ડ હતી અને એ જવાબ આપી શકી, પણ ક્યારેક એવા બહુ જ અજુગતા સવાલ જવાબો થાય છે અને જાણે એ સવાલ જવાબમાંથી કોઈ નિર્ણય લેવાય છે, કે એ નિર્ણય પછી આખી જિંદગીનો નિર્ણય હોય છે. એટલે આખી સ્થિતિ બહુ વિચિત્ર છે. પહેલાંનો જમાનો હતો કે જ્યારે આ બધું, એટલે પહેલાં તો મળાતું પણ નહોતું,
મારી માં પરણી ત્યારે મારા પિતાજીએ એનું એક બે વાર મોં જોયેલું, બાકી એમને ખબર નહોતી કે બીજું બધું કંઈ એની ડિટેલ્સ ખબર નહીં. ફલાણા ઘરની દીકરી અને ફલાણા મા બાપ ને એના મામા ને માસીને તે સિવાય કંઈ બીજી માહિતી નહીં. તો એ પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિ એવી આવી કે જ્યારે એરેન્જ મેરેજીસમાં આવા ઇન્ટરવ્યૂઝ થાય. આ બહુ વાહિયાત અને બહુ જ બાલિશ આખી વાત છે. સો એ સમસ્યા ક્યારે ઉલઝે, ક્યારે? ત્યારે જ્યારે ખૂબ જ સરસ રીતે છોકરા અને છોકરીઓ ક્યાંક મળતા થાય અને એમાં એકબીજાને ઓળખે. આજે વેસ્ટમાં એટલે પશ્ચિમમાં ડેટિંગની પ્રથા છે, પણ આમાં શું થાય છે કે જ્યારે જ્યારે કોઈ પણ કશું પણ વિકાસ પામે છે ત્યારે એની સાથે સાથે કેટલીક બદીઓ પણ આવે છે. કારણ કે સમાજ એ સ્ટેટિક વસ્તુ નથી, સમાજમાં પરિવર્તનો આવતા હોય છે અને પરિવર્તનોની સામે કેટલાક દૂષણો પણ આવતા હોય છે. અને દૂષણો જ્યાં સુધી સમાજને ઓવરપાવર કરતા નથી ત્યાં સુધી કશું વાંધો નથી આવતો. મેં તમને હમણાં જ આપણા રાજકારણનો દાખલો આપ્યો, તો હવે એ દૂષણ એ આખા સમાજને ઓવરપાવર કરી રહ્યું છે. કારણ કે ક્યાંય કશું કોઈ કોઈ પેલું લૉ એન્ડ ઓર્ડર, કોઈ સંકોચ, કોઈ કશું રહ્યું નથી. એ દાખલા તરીકે અત્યારે ટિકિટ પણ લેવી હોય સ્ટેશન પર તો જીજાસ પે એને 25 રૂપિયા 50 રૂપિયા અને તમને ટિકિટ મળે છે અને એને આપનારને વાંધો નથી ને લેનારને વાંધો નથી. જવાહરલાલ નહેરુ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે શ્રી પ્રકાશ કરીને મદ્રાસમાં ગવર્નર હતા, પછી કંઈક એ અંગે વાત ચાલતી હતી આ કરપ્શનને, ત્યારે શ્રી પ્રકાશે એમને કહેલું કે જુઓ તમારા રાજ્યમાં ઘણું કરપ્શન છે, શરૂ થઈ ગયું છે અને મોટા પાયા પર, અને આમ જનતાને એની અસર પહોંચે છે. તો અને એમાં હું પણ બાકાત નથી, એણે એવું કહેલું. એટલે હું પણ બાકાત નથી એટલે નહેરુ ચોંકી ગયા. એટલે કે હું એમ કહેવા માગું છું, હું કેવી રીતે બાકાત નથી? બાકાત એવી રીતે નથી કે હું ગવર્નર છું અને ગાંધીયન છું એટલે હું લાંચ લેતો નથી, પણ હું લાંચ નહીં આપું અથવા નથી આપતો એ હું કહી શકું એમ નથી. એટલે આ એ વખતની વાત છે, એ આજે વકર્યું છે, આખી વાત ભયાનક રીતે વકરી છે. આ વકરેલી પરિસ્થિતિમાં આ બંને સમસ્યાઓ, નોકરીની અને છોકરીની, એ કેવળ એક રમૂજની સમસ્યા નથી રહેતી, એ કેવળ પ્રેમની કે આજીવિકાની સમસ્યા નથી રહેતી, પણ એ સમાજના પરિવર્તનની સમસ્યા રહે છે. એ સમાજમાં આવતી જે કોઈ બદબુ છે અથવા તો દૂષણો છે એની પણ સમસ્યા રહે છે. જીવનમાં જેણે જેણે નોકરીને પ્રાધાન્ય આપ્યું છે એ લોકોએ પણ ક્યારે એવું ઈચ્છું નથી કે મારી નોકરીમાંથી હું બીજું શું આપી શકું. એવી જ રીતે જ્યારે જ્યારે કોઈએ કોઈ છોકરીને પસંદ કરી છે અથવા એની પત્ની બનાવી છે ત્યારે ત્યારે એને પત્નીના રોલમાંથી ક્યાંક બહાર, ક્યાંક અલાયદી કરવાનું કર્યું નથી. મારી પોતાની માં છે કે મારી માની માં છે, તો એના જીવનમાં એ જ ચૂલો, એ જ રોટલી, એ જ મહેમાનો, એ જ નાના છોકરાઓની ચિંતા, એ જ પરવરિશ, એ જ બધું ઘટમાળ ચાલ્યા કરે છે. ત્યારે એ ઘટમાળ ક્યાં અટકે એનો પણ એક વિચાર થવો જોઈએ. ગમતી સ્ત્રીને પરણ્યા પછી એને એક સ્ત્રી તરીકે જોવાનું ઘણા બધા ચૂકી જાય છે, એ પત્ની તરીકે જ જોવાય છે. એ નોકરી પણ કરે છે, હવે તો એવું થયું છે કે પહેલાં શું કરે છે એમ કે બેબી, તો કે LIC માં છે. એમ
તો સરસ, કેમ કે LIC માં છે એટલે પગાર બહુ સારો હોય, અથવા બેંકમાં છે તો પગાર બહુ સારો છે, અને ભાઈ ભલે એનાથી ઓછું કમાતો હોય, પણ એ ભાઈ જ્યારે પાછો આવે ઘેર ત્યારે તો એની પત્ની ભલે બેંકમાં 8 કલાક નોકરી કરીને આવી હોય, ઝઘડીને આવી હોય, પેલા એના જે કસ્ટમર સાથેનું ડીલિંગમાં લોહી ઉકાળા થયા હોય, કંઈ કોઈની ભૂલ થઈ હોય, ક્યાં થયું હોય, અને જે કંઈ આખો જે સિચ્યુએશન છે, વેન શી કમ્સ બેક એટ હોમ અગેન, પેલા ભાઈ આવે છે અને શું ચા તૈયાર છે, પણ ભાઈ ચા તૈયાર છે, તું પણ બહારથી આવ્યો છો, એ પણ બહારથી આવી છે, તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પલટાય ક્યારે, કે જ્યારે કોમ્પેટેબલ મેરેજીસ થાય, જ્યારે એક સિલેક્શન એવું થાય કે જ્યારે, મેં ઘણા બધા ડૉક્ટર ફેમિલીઝ જોયા છે કે જેમાં પતિ અને પત્ની ખૂબ જ વ્યવસાયમાં રત હોવા છતાં બહુ અદ્ભુત જિંદગી ગાળતા હોય છે, કે જે લોકો એમની આટલી બધી એમની ડિમાન્ડ, એટલે કામની ડિમાન્ડ, એ કામની ડિમાન્ડ છતાં પણ એક સાંજના 2 કલાક ગાળવા, એકબીજાના પ્રોબ્લેમ સોલ્વ કરવા, એવા ઘણા બધા મારા મિત્રો છે અને એમને જોઈને ખૂબ આનંદ થાય છે. તો વાત એ છે કે નોકરી કરવી એ જેટલું અગત્યનું છે પોતાના જીવન નિર્વાહ માટે, એટલી જ અગત્યની કોઈ છોકરીને પોતાના ઘરમાં કશુંક સરસ સ્થાન આપવું એ પણ અગત્યનું છે. આ સમસ્યાઓ એ પેઢીઓથી ચાલતી સમસ્યા છે, એ એવું નથી કે આજે જ, એમ કે ભાઈ લોકો આ ફિલ્મો જોઈને ચગી ગયા છે, ચગી તો ગયા જ છે. હમણાં દિવ્યા ભારતી નામની એક અભિનેત્રીએ આપઘાત કર્યો અને સૌરાષ્ટ્રમાં કંઈ 20-25 જણે માથા મૂડાવી નાખ્યા, એટલે એમના દાદા અમારે કે પિતા મારે ત્યારે નહોતા મૂડાવ્યા, પણ દિવ્યા ભારતી ગુજરી ગઈને એનો ફોટો લઈને માથા મૂડાવી નાખ્યા. એટલે આ એક અદ્ભુત, એટલે સમાજમાં આવતા પરિવર્તનનું એક અદ્ભુત લક્ષણ છે કે જે આટલું બધું અસર કરે છે. એટલે આ જે સાયકલ ચાલે છે, આ જે સોશિયલ પ્રોબ્લેમ્સ અને સોશિયલ અવેરનેસ અને સોશિયલ જેને કે દૂષણો, એની વચ્ચેનો જે ગજગ્રાહ ચાલે છે, એ ગજગ્રાહમાં અગત્યની વાત ઓરિએન્ટેશન છે. એટલે એ ઓરિએન્ટેશન 2 રીતનું હોય, ઓરિએન્ટેશન ટોવર્ડ્સ ધ પ્રોફેશન એન્ડ ઓરિએન્ટેશન ટોવર્ડ્સ સિલેક્ટિંગ વન્સ ઓન સ્પાઉસ. એમાં એટલે છોકરીની વાત કરું એટલે છોકરાનો સંદર્ભ આવી જવો જોઈએ, એટલે બહેનોએ કંઈ માઠું લગાડવાની જરૂર નથી, કારણ કે છોકરો અને છોકરી અથવા સ્પાઉસ અથવા તો ઓપોઝિટ સેક્સ, તો એ ઓરિએન્ટેશન એ બહુ જ જરૂરી મુદ્દો છે. આ ઓરિએન્ટેશન ક્યાંથી આવે? તો આ ઓરિએન્ટેશન પહેલું ઘરમાંથી આવે, અને પછી અભ્યાસમાંથી આવે, પછી વાંચનમાંથી આવે, અને પછી માહોલમાંથી આવે. તો આ 4 જગ્યાઓ છે, એ 4 જગ્યાઓમાં અગત્યની વાત તમારું માહોલ જે છે એ સુધરવાનું નથી. મેં કહ્યું તેમ કે આજે ચિમનભાઈ એન્ડ કંપની સુધરે નહીં, પણ તમારે સુધરતા નથી એનું એક પરિઘ, એની એક સર્કલ એ નક્કી કરવાનું છે કે આ લોકો સુધરવાના નથી. દેટ ડઝન્ટ મીન કે મારે અંદર ઘૂસવું જોઈએ. એવી જ રીતે આ 4 જગ્યાઓને કોણે, કોઈકે, એટલે કોણ, કોઈક કોણ, તો આપણે આ 4 જગ્યાઓએ કંઈક નાકાબંધી કરવી પડશે. એ નાકાબંધી એટલે સ્ટ્રિક્ટનેસ નહીં, એટલે દંડો બતાવીને વાત નહીં કરવાની, કે કારણ કે એનાથી કશું કામ સરતું નથી, પણ એ 4 જગ્યાઓએ કંઈક એવા પ્રયોજનો કરવા પડશે કે જેથી દરેક વિદ્યાર્થીને, દરેક યુવાનને મારે શું કરવું છે એનો ખ્યાલ આવે, દરેક યુવતીને મારે કેવા વર સાથે મને ફાવશે અને મારા રાઇટ્સ શું છે, હું શું કરવા માગું છું અને લગ્ન પછી પણ હું શું કરીશ. એટલે આઈ વિલ નોટ રિમેન એ મિયર હાઉસવાઇફ, કારણ કે સ્ત્રીઓએ એ રોલ 2000-5000 વર્ષથી
એ ભજવ્યો છે અને એ રોલ એટલી હદ સુધી ભજવ્યો છે કે આજે સ્ત્રી, કોઈ પણ સ્ત્રી સળગી જાય છે, કોઈ પણ સ્ત્રી, ઇવન સતીના પણ આ જમાનામાં કોઈક ભલે એક બે દાખલા બને છે પણ બને છે. તો આ જે આખી વાત છે એ વાતમાં સ્ત્રીઓની મક્કમતા એ બહુ જરૂરી છે, અને મેં કહ્યું તેમ ઓરિએન્ટેશન જરૂરી છે. આ થોડુંક સિરિયસ વાત હું એટલા માટે કરું છું કે અહીંયા આગળ પેરેન્ટ્સની સંખ્યા વધુ છે એવું મારું માનવું છે, અને એટલે જ અગત્યની વાત એ છે કે પોતાના બાળકોને અને પોતાના યુવાન બાળકોને એક એવું ઓરિએન્ટેશન આપવાની જરૂર છે કે નોકરી, કેવળ નોકરી ખાતર લેવી એ યોગ્ય નથી. અમારા મારા ફાધરના એક મિત્ર હતા રશ્મિકાંતભાઈ, તો એ બહુ જ વાંચે અને એમ નોકરીનો કંટાળો, પણ હવે ઘર ચલાવવા માટે નોકરી તો જોઈએ જ, એટલે મ્યુનિસિપાલિટીમાં એમને નોકરી આપી. એ વખતે 45 રૂપિયા પગાર, 45 રૂપિયા પગાર, એટલે એ રેકર્ડ ખાતામાં કારકુનની નોકરી મળી. એટલે એમણે 35નો આસિસ્ટન્ટ રાખ્યો, એ આસિસ્ટન્ટ રોજ આવે એમની જોડે, પેલો કામ એ કરે અને પગાર લઈ આવે. એટલે એ જાતની નોકરી નહીં, કારણ કે એ વખતે 10 રૂપિયામાં ટિફિન મળી જતું. એટલે આ રશ્મિકાંતભાઈ એ કામ કરે 35નો, પોતાનો આસિસ્ટન્ટ, કે જે પોતાનો નોકર, એ મ્યુનિસિપાલિટીના નોકર. અને પછી પકડાયા એટલે પછી એમના સાહેબે કહ્યું કે આ નાલાયક માણસ છે, કામ કશું કરતો નથી અને બધું ટાઈમ બગાડે છે, કોકને લઈ આવે છે, અહીંયા ટિફિન આવે છે, બધું ખાય છે અને રેકર્ડનું કામ બીજો કરે છે. એટલે એમના વિરુદ્ધ ફરિયાદ થઈ, ખુલાસાની નોટિસ માગી. એટલે આ ભાઈએ લખ્યું કે માનનીય ચીફ ઓફિસર સાહેબ, મારા વિરુદ્ધ જે ફરિયાદ કરવામાં આવી છે એ સત્ય છે, એમાં કશું અતિશયોક્તિ ભર્યું નથી, હું તદ્દન લબાણ માણસ છું, મને કામ કરવાની આદત નથી, મને મારો આસિસ્ટન્ટ મારું કામ કરે છે, મને 10 રૂપિયા ટિફિનના જોઈએ છે, એટલા માટે મેં આ નોકરી લીધી છે, આ બધું સત્ય છે, હવે તમારે જે કરવું હોય તો કરો. હવે એ કાગળ ગયો ત્યારે પેલાને ઊંધી અસર થઈ કે આ માણસને આ સુપરવાઇઝરે એટલો વિતાડ્યો છે કે આવું લખે છે, નહીં તો આવું કેવી રીતે લખે કોઈ માણસ ખુલાસાની નોટિસમાં? એમ કહીને એમ લખે ને કે ભાઈ આ ખોટું છે ને આ બધું આવું થતું નથી, હું તો ખંતપૂર્વક કામ કરું છું, છતાં મને એમ કે વિક્ટિમાઇઝ કરવામાં આવે છે. એને બધું એને ઊંધું લખ્યું અને રહ્યો પાછો રહ્યો. એટલે અને પેલા સુપરવાઇઝરને એને સહન કરવો જ પડ્યો બીજા 2 વર્ષ, જ્યાં સુધી એ પોતે ગેરહાજર થતા ગયા, કારણ કે પેલા એસિસ્ટન્ટે પછી પગાર વધારો માંગ્યો, એ ત્યાં લોચો થાય, કારણ કે 45 પગાર હોય ને પછી 35 ને બદલે 38 કરવા પડે, ત્યાં ગરબડ થઈ. એટલે એ આ એક નોકરીનો પ્રકાર છે. અને હવે જે લોકો નોકરીઓ કરે છે, કદાચ તમારામાંના ઘણા બધા કરતા હશે, એને પણ એવી જ એક આવી રશ્મિકાંતભાઈ જેવી એક નાનકડી કે જે થવાનું હોય થાય, આપણા બાપાનું કંઈ જતું નથી, સાંજે 5:30-6 વાગે ઊભા થઈ જવાનું, 11:30 વાગે જવાનું નોકરીએ, થાય તો થાય, ના થાય તો કંઈ નહીં. પેલો એમ કે હું ઘણીવાર બેંકમાં જઉં તો કે પાસબુક ભરો ને ભાઈ, કેમ ઉતાવળ છે કાકા? મેં તું કાકા ના કહે, પહેલી વાત એ ઉતાવળ કંઈ નથી, પણ મને મારી પાસબુકમાં હવે 6 એન્ટ્રીઓ છે પાસબુકમાં, એમ કે 6 એન્ટ્રીઓ ઊભા ઉભા ના થાય, 6 એન્ટ્રી દાને તું મને ચોપડો આપતો, એટલે તમે શું કહેવા માંગો, ચોપડો આપો? એટલે હવે કઈ કારણ વગર આવી એક તકરાર, એ તકરારમાં 15 ગાળો દેવાય, એ ઘેર કઈ તકલીફ હોય અહીંયા આગળ ઉકાળ બીજાના માથે, એટલે કાઉન્ટરની પેલી બાજુ ઉભેલો છે, આ બાજુ આવો નથી. એટલે હું એકવાર મહારાષ્ટ્રમાં એક મારે સાઈન કરવાની હતી, એક ફોર્મ ઉપર એક ફોર્મ લેવાનું હતું ને એક સિક્કો મારવાનો હતો, એ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન માટેનું ફોર્મ હતું. એ હું દોંડ તાલુકામાં દોંડ નામની જગ્યા છે ત્યાં, હવે GB ના જે ફોર્મ હોય દાખલા તરીકે અહીંયા, એ જરા સરખા જ હોય, તમે અમદાવાદમાં હોય કે અહીંયા હોય નડિયાદમાં હોય, એને કંઈ ફોર્મમાં ફેરફાર ના હોય. ત્યાં હું ગયો તો પેલા ભાઈ, મારે 11:30ની ગાડી પકડવાની, હું 11 વાગે પહોંચ્યો અને 11:15, આમ તો 11 વાગ્યાનો ઓફિશિયલ ટાઈમ ઓફિસ શરૂ થવાનો, 11:15 વાગે એટલે બાબુ આવ્યા એટલે મેં તરત એમને કીધું, મેં કીધું સાહેબ અમારે એક ફોર્મ જોઈએ છે અને 10 પૈસાનું ફોર્મ. એટલે મને કે બેસો,
बैठो, ये अंदर गया, टोपी काढ़ी, कोट काढ़ो, बराबर खुर्शी पाचल आम गोठव्यो, पछी पेन्सिलो काढ़ी, लाल भूरी ने लीली, अने एक पछी छोलवा माड़ी। तो मने सवा अग्यारना पाठ थता, हूँ गयो, मैं साहेब पेलू फॉर्म काम करूँ छू जोता नथी, मैं तो ना जोयू छू पण मने तमे अहींया ज पड़्या छे, मने देखाता था ये फॉर्म क्या पड़्या छे, એટલે મેં કીધું તમને કામ હોય તો હું લઈ લઉં છું, લઈ લઉં એટલે આ તમારા પિતાશ્રીની ઓફિસ છે, આ સરકારી ઓફિસ છે, પણ સાહેબ પણ પડેલા છે, બેસો। પછી થોડી વાર થઈ, પછી પેન્સિલ વેન્સિલ છોડી દીધી, અણી કાઢી આમ, પછી પાણી પીવા ગયા, 11:30 થઈ ગયા, એટલે મારે કંઈ સવાલ જ નહોતો। 10 પૈસાનું ફોર્મ મને 1:30 વાગે મળ્યું, બરાબર। હવે 1:30 વાગે મળ્યું એ પહેલાં મેં ફરિયાદ કરી, મેં પછી ભૂલ ક્યાં કરી, ફરિયાદ કરી એના સાહેબને, મેં કીધું આ 11:15 વાગ્યાનો મને આ માણસ લબડાવી રહ્યો છે, પેન્સિલ છોલે છે, કે ટોપી ઉતારે છે, પાણી પીએ છે, બધું આ કા પણ મને આપતો નથી। એટલે પેલા સુપરવાઇઝરે કીધું આપી દો ને, એમાં શું છે, એટલે કે સાહેબ આપી દેવાની, મેં ક્યાં ના પાડી છે, એ ભાઈને ઉતાવળ છે, હું વિચારતો હતો કે 10 પૈસા મને આપે તો મારે કયા ખાતામાં નાખવા, કારણ કે આ પ્રોબ્લેમ છે, આ એમ કે દોણ તાલુકામાં આ ફોર્મ વેચાયું, ફોર્મ પૂનાથી આવેલો, હવે આ પૂના પૈસા મોકલવાના 10 પૈસા કે મારે, એટલે કે હું આપણો એકાઉન્ટન્ટ ના આવે ત્યાં સુધી આ મારાથી થાય જ નહીં, ધીસ હેપન્ડ એકચ્યુઅલી। એટલે આમાં કંઈ એમાં એને વાંધો જ નહોતો, એને શું હતું કે એની પાસે કામ જ નથી, અને કામ જ નથી, પરિણામે શું છે કે એને ક્યાં સમય વિતાવો। હવે કોઈ માણસને 8 કલાક નોકરી કરતો એટલે એને બેસવું તો પડે જ છે, કે 5-6 કલાક એને બેસવું જ પડે, એમાં તો કોઈ છૂટકો નથી, કારણ કે 11 થી 6 વચ્ચે ગમે તે પાન ખાઈ આવે, ગમે તે કરે, પણ એ સમય તો પસાર કરવો જ પડે। પરિણામ એ થાય છે કે એને કઈ રીતે, અને પછી એક સેડિસ્ટિક પ્લેઝર છે, જે પોતે બેસી રહેવું પડે, કે પંખો બરાબર ના ચાલતો હોય, પછી ઓફિસમાં ગંદકી હોય, પછી તાપ હોય, એમાં કામ પાછું ના હોય। હવે બોર્ડમ, હવે તમને આવી જ રીતે અહીંયા હું સવાર સુધી ભાષણ કર્યા કરું, તો પછી જે દશા થાય એવી જ દશા ઓફિસોમાં ચાલે છે, કે દેર ઇઝ લોટ ઓફ બોર્ડમ। એટલે પરિણામ શું છે કે એની જે અસરો છે એ ક્લાયન્ટ્સ અથવા કસ્ટમર્સ પર પડતી હોય છે। આ પરિસ્થિતિ કેમ થાય છે, કારણ કે નોકરી માટેનું અથવા વ્યવસાય માટેનું ઓરિએન્ટેશન નથી, અને એ ઓરિએન્ટેશન ત્યારે જ આવે કે જ્યારે પ્રોફેશનલ માણસો છોકરાઓને તૈયાર કરે। એવી જ રીતે જ્યારે મેરિટલ પ્રોબ્લેમ્સ આપણે જોઈએ છે, સમાજમાં અનેક મેરિટલ પ્રોબ્લેમ્સ થાય છે, અને એ બધાની કોઈ રીતે ચર્ચા, એક એક્સપોઝર, કારણ કે બધું દમિત બહુ હોય છે, એ દમિત જે છે એ આવા બધા, એટલે બાહ્ય બિહેવિયરથી બહાર આવતું હોય છે, વાળ વધારવા, જેકેટો પહેરવા, આ બધું, ધીઝ આર ઓલ સપ્રેસ્ડ ઇમ્પલ્સીસ, કે જેને એક બીજા સ્વરૂપે બહાર આવે છે। તો એ સાચા સ્વરૂપે જ્યારે બહાર આવે એવું કંઈક ગોઠવાવું જોઈએ એક બહુ, અને પછી પરિણામ જે છે એક અમારા, મારી પત્નીની બહેનપણી છે મંજુબહેન, એ એક રમેશ નામના છોકરાના પ્રેમમાં પડેલી, એ બંને બહુ જ, એટલે આમ તો પાડોશીઓ હતા, અને બંને ફેમિલી ખૂબ વિરુદ્ધમાં, અને બંને એમ કે આ બસ જીવનભર આ લોકો ગમે તે થશે, પણ જન્મો જન્મની અપ્રીત છે। અને હવે એમાં પેલા રમેશભાઈના પિતાની ટ્રાન્સફર થઈ, અને એ વચ્ચે થોડો ગાળો પડ્યો, અને એમાં આ રમેશભાઈ કોઈ બીજી છોકરીને પરણી ગયા, અને પછી બહુ વર્ષો પછી આ બેન મળી, ત્યારે એ પરણી ગઈ, એને ખબર હતી કે ભાઈ પેલો રમેશ પરણી ગયો, તો અમને મુંબઈમાં એ મળી ને મને મારી પત્ની ઓળખાણ કરાવી, કે આ, પછી એણે મારી પત્નીએ પૂછ્યું શું થયું, પછી તું કેમ આમ, એમ કે એની એની જોડે 2 છોકરા હતા, નાના નાના 2 બાળકો, કે રમેશ જોડે તારું કેમ લગ્ન ના થયું, એટલે કે ના હવે ના થયું, તો શું થયું, ના થયું, ના કે એમને પણ, અમે લોકો તો એવું માનતા હતા કે હવે તમે લોકો એકબીજા વગર જીવી નહીં શકો, ને આમ ને બધું આખા ગામમાં બહુ હોવા થઈ ગયેલી, કંઈ કંઈ ફેર પડતો નથી એમ કે, હવે રમેશને હું પરણ્યો તો આ બંને છોકરાના મોઢા એના જેવા હોત,
આનાથી કઈ બે ફેરફાર નથી. એટલે તે એને એટલી સહજતાથી આખી વાત કરી, કારણ કે શી કેમ હું રમેશને પરણી હોત તો પણ રોટલી વણતી હોત, અને આજે રમેશને બદલે મહેશને પરણું છું તો પણ રોટલી વણું છું, એટલે મને કંઈ બહુ ફેર નથી એમ. જસ્ટ ધીસ વોઝ ધ ડિફરન્સ, કે ધ ચિલ્ડ્રન માઇટ હેવ ઇનહેરિટેડ ફાધર્સ ફીચર્સ, એ સિવાય કંઈ બહુ ફેર પડતો નથી. તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એક એક રીતે જુઓ તો એમ એક બહુ જ નિખાલસ અને એક બહુ જ આઉટસ્પોકન છોકરી કે જેણે એમ કીધું કે કંઈ આમાં કંઈ બહુ ફેર ના પડે, ઇઝ મેરેજ ઇઝ નો ઇઝ જસ્ટ સોર્ટ ઓફ એક જાતનો એમ કે એક વ્યવહાર છે, અને એ વ્યવહારના જે પરિણામો છે એમાં જ થોડો ફેર છે, બાકી એમ કે કશો બીજો ફેર પડતો નથી. તો આ જે પરિસ્થિતિ છે આમ બહુ જ પેથેટિક છે, એ બહુ લાઇટ છે પણ એને જરા ગંભીરતાથી વિચારીએ તો બહુ પેથેટિક છે આખી વાત. તો આ પરિસ્થિતિમાં જ્યારે યુવાનો મુકાતા હોય નોકરીની બાબતમાં કે છોકરીની બાબતમાં, ત્યારે પ્રશ્ન મેં કહ્યું તેમ એક પોઝિટિવ ઓરિયન્ટેશનનું છે, અને એ પોઝિટિવ ઓરિયન્ટેશન ત્યારે જ આવી શકે કે જ્યારે એક સાથે બધા જ સો કોલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન્સ, પ્રોફેશનલ્સ, ખાસ કરીને શિક્ષકો, શિક્ષકો વિશે પણ બહુ જ મને બહુ જ એટલે માફ કરજો, કદાચ કોઈ અહીંયા શિક્ષકો પણ હશે અને એ સારા શિક્ષકો હશે, પણ એ અપવાદો એટલા ઓછા છે. હું કોલેજમાં જાઉં છું, સ્કૂલમાં જાઉં છું, અને મને એમ થાય છે કે જો આ જ શિક્ષકો મારે, એટલે કોઈ આત્મશ્લાઘા કરવાનો, તમારા બધા ઘણા બધા તમારા શિક્ષકોને ચાહતા હશો. હમણાં અમે 40 વર્ષ પછી અમારી સાથે મેટ્રિકમાં ભણેલા 100 જણા ભેગા થયા, તે વખતે અમારા હયાત 4 કે 5 શિક્ષકો છે એ બહુ મોટી ઉંમરના છે, એ આવ્યા અને અમે ખાલી એમને પગે લાગ્યા એઝ યુઝ્યુઅલ, એમાં કંઈ બહુ મોટી વાત નથી, વડીલોને આપણે પગે લાગીએ છીએ એમને મેં, પણ ધ વેરી જેસ્ચર વોઝ સો અનનર્વિંગ એ લોકો માટે, એટલું બધું એ બધા 4-4 જણા ખૂબ રડી જ પડ્યા કે આવું કદી થયું જ નથી. કારણ કે અમારા ગયા પછી પણ એમણે શિક્ષણનો ધંધો ચાલુ રાખેલો, અને જે અત્યારની પરિસ્થિતિ છે એમાં એટલું બધું પેથેટિક છે કે એમના ઉપર પણ કંઈ ભરોસો રખાય એમ નથી. તો એ કામ કોણ કરી શકે? તો એ કામ જેસી જેવી સંસ્થા કરી શકે, વાંચનાલયો કરી શકે, પેરેન્ટ્સમાંથી જે લોકો કોન્શિયસ હોય એ પોતાનો થોડો સમય આપે તો તે કરી શકે, અને ગામના ઇન્ટેલેક્ચ્યુઅલ્સ. આજે એક આનંદની વાત એ છે કે મને હમણાં આસિદભાઈ એમ કીધું કે અહીંયા જે ઓડિયન્સમાં જે જૂથ ભેગું થાય છે એમાંના મોટાભાગના ડૉક્ટર્સ છે, કેટલાક વકીલો છે, તો અને બહુ જ આનંદ થાય છે કે તમે આટલા બધા લોકો એક આવો એક સામાન્ય એક રાઇટરને સાંભળવા તમે ભેગા થાવ છો, એનો પણ મને ખૂબ આનંદ છે. અને આ પ્રવૃત્તિ એવી સટલ છે, એ એક જેને કહીને બહુ નાજુક છે, અને તેનું થોડુંક જ અમે મેં એક ફાંસલો નામની નવલકથા લખેલી છે, કદાચ કોઈ વાંચી હશે, તો એમાં એનો જે પ્રથમ ભાગ છે એમાં છોકરાઓનો એક ડાયલેમા છે, એ ડાયલેમા સિસ્ટમ સામેનો છે કે સિસ્ટમ સામે શું કરવું જોઈએ. તો એની પાસે કોઈ ઉપાય નથી. ઉપાય કેમ નથી? કારણ કે એમની પાસે કોઈ ગાઈડન્સ નથી, અને આખો પ્રથમ ભાગ એ એ સિસ્ટમની સામેનો ભાગ છે. એટલે એ એમાં કહેવાનો મતલબ એ છે કે પીપલ બોયઝ આર નોટ એટ ફોલ્ટ, જે છોકરાઓ એમ કે સંજય દત્તની કે આમિર નામ બોલી ગયો એની કોઈકની નકલ કરતા હોય તો એમાં એનો વાંક નથી. ઇટ ઇઝ ધ એજ કે જ્યારે તમારી પાસે કોઈક હીરો ફિગર હોય, હવે એ હીરો ફિગર તમે સંજય દત્તને જગ્યાએ કોઈક ભગતસિંહ હોઈ શકે, સંજય દત્તની જગ્યાએ કોઈ ગાંધીયન મૂલ્યોવાળો હોઈ શકે, કોઈક સુભાષચંદ્ર હોઈ શકે, પણ દેટ ઇઝ વોટ વી હેવ ટુ ડૂ, દેટ ઇઝ વોટ ઇટ ઇઝ નોટ હિઝ ફોલ્ટ. એને તો જે કંઈ પીરસાય છે એ જ એ જમવાનો છે, શું પીરસવું એ આપણા હાથમાં છે. તમે લોકોએ મને ટોક સાંભળ્યો એ બદલ હું ખૂબ આભારી છું. એક વાત એવી હતી
કે જ્યારે મને આ સબ્જેક્ટ અપાયો ત્યારે મેં આશિષભાઈને કહ્યું કે હું કંઈક બકુલભાઈ જેવો કે વિનોદભાઈ ભટ્ટ જેવો કોઈ હ્યુમરિસ્ટ નથી, એટલે મારી કંઈક વાત હું જે રીતે રજૂ કરી શકીશ, ઇટ વોન્ટ બી જસ્ટ સોર્ટ ઓફ અ ફન. એક કમનસીબની વાત એ છે, એને જે અહીંયા આગળ આ અહીંયા જે ભેગા થયા છે એમાં એક પણ બીજી વાત પણ મારે કરવાની છે કે ગુજરાતી સાહિત્યમાં હાસ્ય ખૂબ જ ઓછું ખેડાયું છે, અને તમારામાં જે કોઈ કંઈ લખતા હોય એને હું એક એક શું કહેવાય કે એક નમ્ર પડકાર, આઈ વિલ નોટ સૂચન નથી કહેતો, પણ એક પડકાર છે કે હાસ્ય આપણે ત્યાં વિકસ્યું નથી, અને એમાં કયું તત્વ જવાબદાર છે મને ખબર નથી, પણ અહીંયા જે કોઈ લખતા હોય એને મારી એવી ઈચ્છા ખરી કે હાસ્યમાં એક મોટું વેક્યુમ છે અને એ વેક્યુમ કોકે પૂરવાની જરૂર છે. મને પોતાને એક નવલકથાકાર તરીકે, એમ કે કોઈ મને પૂછે કે તમારું કોન્ટ્રીબ્યુશન શું નવલકથામાં, તો હું કોઈ મોટા સાહિત્યિક પ્રમાણભૂત સાહિત્યિક રચના કરવા સર્જાયો પણ નહોતો ને એવું મેં સર્જન પણ કર્યું નથી, પણ હું એટલું જરૂર કહીશ કે મારું એક કોન્ટ્રીબ્યુશન છે, અને તે કે જે કંઈ લખવું એ પ્રમાણભૂત રીતે ઓનેસ્ટલી લખવું, અને એવો મેં સતત પ્રયત્ન કર્યો છે. એમ હું અહીંયા બેઠેલા જે કોઈને કલમ ચલાવતા આવડતી હોય અથવા ઈચ્છા હોય એને માટે એક વાત મૂકું છું કે હાસ્ય એ બહુ જ જરૂરી એલિમેન્ટ છે સાહિત્યનો, અને કોઈ પણ માણસ હાસ્યની કૃતિઓ અને હાસ્ય અથવા વ્યંગની જેને કોઈ પણ થોડીક આવડત હોય તેણે એ અજમાવવી જોઈએ, અને એ અજમાવવાથી કેવળ એનો તો આનંદ પોતાનો એને તો પોતાનો આનંદ થશે જ, પણ કોમર્શિયલી અને પ્રોફેશનલી એની બહુ જ જરૂરિયાત છે, અને નોકરી શોધવાની એમાં જરૂરત પણ નહીં પડે. થેન્ક યુ વેરી મચ. હું ઈચ્છું છું કે કશોક ડાયલોગ આપણા વચ્ચે થાય અને નડિયાદમાં આવીને મને પણ એ ગમશે કે મારા શ્રોતાઓ મારા વડીલો કશુંક મને પૂછે, કશુંક આપણે આદાન પ્રદાન કરીએ, કે જેથી આ એક ભાષણબાજી, કારણ કે મને પોતાને આમ તો કંટાળો છે, ભાષણો એટલા બધા સાંભળવા પડે છે આ દેશમાં કે વાત ના પૂછું, અને દરેક ભાષણમાં તમે કશુંક કરો એવું હોય છે, અમે હું શું કરીશ એવું નથી હોતું, એટલે બધી જવાબદારી ઓડિયન્સને માથે હોય છે, તો હું એવું જ છું કે તમે મને કંઈક એવું કશુંક પણ પૂછો કે જેથી આપણે કશુંક ડાયલોગ કરી શકીએ અને આખી વાતને આપણે બહુ સહજ સરસ રીતે ગાળી શકીએ. આ સહજ પ્રશ્નોત્તરીના સંચાલન માટે હું ખેડા જિલ્લા પત્રકાર સંઘના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી શિવભાઈ દવેને આમંત્રણ આપું છું. માન્ય શિવભાઈ દવે આ પ્રશ્નોત્તરીનું સંચાલન કરશે. આપ આપના પ્રશ્નો કાગળ ઉપર લખી અત્રે મોકલી આપશો. મા બાપે યુવાનો સાથે કેવું વર્તન રાખવું જોઈએ એનો એક જ અક્ષરમાં, એક જ શબ્દમાં અથવા એક જ વાક્યમાં જવાબ છે, મા બાપ જેવું. મા બાપે છોકરાઓ તરફ અથવા યુવાનો તરફ મા બાપ જેવું વર્તન રાખવું જોઈએ, કારણ કે આવું વર્તન રાખવું બહુ કઠિન છે. એમાં પિતા એ મા બાપની વ્યાખ્યામાં એકલો બાપ જ રહે છે, અને મા બાપની વ્યાખ્યામાંથી એકલી મા રહે છે. મારી પોતાની બેન છે, એનો એક દીકરો છે, એ દીકરો એટલો બધો તોફાની થઈ ગયો છે કે એને કેમ સાચવવો એ એક સમસ્યા છે. એટલે મારી બેન ઘણીવાર
એ છોકરાને જે આવે એને વળગાડી દે છે. એટલે હું જઉં એટલે મને વળગાડી દે, એટલે મારે એટલે એ 3 કલાકે મુક્ત. હવે આ પ્રશ્ન છે કે કેવી રીતે મા બાપે પોતાના સંતાનો સાથે વર્તવું. એમાં પહેલી વાત એ છે કે મા બાપે નાના હોય જ્યારે જ્યારે ઇમ્પ્રેશનેબલ એજ કહીએ છીએ, અથવા જે વખતે 6 વર્ષનું બાળક થાય ને ત્યારે એ એબ્સોર્બન્ટ માઇન્ડવાળું બાળક હોય છે, જેનું એનું મગજ છે ને બધું ગ્રહણ કરવા માટે અહીંયા જે ડૉક્ટરો હશે એ લોકોને ખબર હશે કે એ એટલું બધું સતેજ હોય છે કે 6 વર્ષ સુધી, જિંદગીના પહેલા 6 વર્ષ સુધી મેક્સિમમ લર્નિંગ એક્ટિવિટી થાય છે. અને ત્યારે એ 6 વર્ષનો ગાળો જે બાળકોએ સુખમાં, સુખમાં એટલે ભૌતિક સુખમાં અને શારીરિક સુખમાં અને થોડા માનસિક સુખમાં વિતાવ્યો છે, એ લોકો આગળ જતાં ઘણા તેજસ્વી બને છે. પેલા નથી બનતા એવું નથી, પણ એને થોડોક એડવાન્ટેજ થાય છે. એટલે જીવનના 6 વર્ષમાં જે કંઈ બાળક એબ્સોર્બ કરે છે એ એબ્સોર્બ એટલું ઝડપથી કરે છે કે જેટલું ઝડપથી એને પીરસવામાં આવે. દાખલા તરીકે 6 વર્ષનું બાળક થાય ત્યારે એની વોકેબ્યુલરીમાં માતૃભાષાના 10,000 શબ્દો આવી જાય છે, અને પછી એમ એ થાય છે ત્યાં સુધીમાં એ 15,000 શબ્દો જ શીખે છે. તમને બધાને નવાઈ લાગશે, ગુજરાતી ભાષાનો એમ એ થયેલો છોકરો 15,000 થી 17,000 શબ્દો જાણે છે, જ્યારે સામાન્ય બાળક કશું પણ ભણ્યા વગર 6 વર્ષની ઉંમરે 10,000 શબ્દોની એની વોકેબ્યુલરી હોય છે. તો આ જે કાળ છે એ મેક્સિમમ લર્નિંગનો કાળ છે, જેમાં ખૂબ જ પેશન્સ મા બાપની જરૂરી છે, અને એ પેશન્સમાં અત્યારની પરિસ્થિતિ ઘણીવાર નુકસાનકારક સાબિત થાય છે. કેટલાક મા બાપ બંનેને કામ કરવું પડે છે, પરિણામે એને જે 6 વર્ષના ગાળામાં જે કંઈ પ્રેમ, સિક્યોરિટી અને જેને કે એને ફીટ નોટ એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ ફીટ જે મળવું જોઈએ એ નથી મળતું. આ તબક્કો જેનો સારો ગયો છે એ પ્રમાણમાં વધુ તેજસ્વી થાય છે. પછીનો ગાળો 6 થી 12 વર્ષનો આવે છે, જે મુગ્ધાવસ્થા અથવા કિશોરાવસ્થાને આપણે કહી શકીએ, કારણ કે ટીનેજ એટલે 12-13 વર્ષથી હવેનો એટલો બધો ફાસ્ટ સમય છે કે હવે ટીનેજ એ પુખ્તવયની સાથે ભળી ગઈ છે. એટલે 6 થી 12 વર્ષનો જે સંક્રાંતિ કાળ છે, જ્યારે એ બાળક સમજવા માંડે છે કે મા બાપ અને હું એ જુદી એન્ટિટી છીએ, અમે જુદું વ્યક્તિત્વ ધરાવીએ છીએ, અમે જુદા વિચારો ધરાવીએ છીએ, એ 6 થી 7 વર્ષ એટલે 6 વર્ષથી 7 વર્ષની વચ્ચેનું કે 6 થી 9 વર્ષનું જે બાળક છે એ વધુમાં વધુ કજિયાખોર બને છે, એ વધુમાં વધુ તોફાની બને છે, એ વધુમાં વધુ એના નાના કે મોટા ભાઈ ભાંડુઓ જોડે ઝઘડતું થાય છે, કારણ કે એનામાં આઇડેન્ટિટી ઊભી થાય છે અને એ આઇડેન્ટિટી 13મા વર્ષ પછી પુખ્તવયમાં ટ્રાન્સફોર્મ થતી જાય છે. કારણ કે 13 વર્ષ પહેલાં 6 વર્ષમાં એબ્સોર્બન્ટ માઇન્ડ છે, 6 થી 12 કે 13 વર્ષના ગાળામાં અથવા સ્ત્રીઓની દ્રષ્ટિએ જે મેન્સ્ટ્રુએશન પીરિયડ શરૂ થાય ત્યારે અને બાળકોના એટલે છોકરાઓની દ્રષ્ટિએ અવાજ બદલાય ત્યારની જે પરિસ્થિતિ ઊભી થાય છે એ બે પરિસ્થિતિ વખતે એક આઇડેન્ટિટી ઊભી થાય છે, અને જે લોકોમાં એ આઇડેન્ટિટીની ક્રાઇસિસ ઊભી થાય છે, જ્યારે એમાં મતભેદ ઊભા થાય છે, જેમાં કોન્ફ્લિક્ટ્સ ઊભા થાય છે, એમાં ઘણા બધા બાળકો ઘર છોડી જાય છે. એટલે ઘર છોડી જવાના જે બનાવો બને છે તે પણ 13 વર્ષ બાદ બને છે, 13થી અને મોટે ભાગે 13થી 15 વર્ષની ઉંમરના છોકરાઓ દે રિબેલ અગેન્સ્ટ ધી પેરેન્ટ્સ એન્ડ દે ગો આઉટ. એટલે તમે ક્યારે બી ભાગી ગયા છે કે કયા વગર ઘેરથી જતા રહ્યા છે તો એ જે વાંચો છો તો એમાં મોટા ભાગના બાળકો 13થી 15 વર્ષના હોય છે. આ બાળકો જ્યારે એટલે પછી પિયર ગ્રુપ શરૂ થાય છે, પછી એબ્સોર્બન્ટ માઇન્ડ એક કક્ષાએ પહોંચ્યું છે, આઇડેન્ટિટી માટેનો એક કોન્ફ્લિક્ટ શરૂ થયો છે, અને પછી પિયર ગ્રુપનું પ્રેશર શરૂ થયું છે, મિત્રો થયા છે, એ મિત્રો થયા છે, મિત્રોના પોતાના સંવેદનો છે, મિત્રોના પોતાના અભિપ્રાયો છે, પછી ક્લાસરૂમ બિહેવિયર છે, અને પછી સોશિયલ બિહેવિયર છે જે આપણને સ્કૂલ અને કોલેજમાં મળે છે. તો આ બધી પરિસ્થિતિમાં બાળક જુદા જુદા ટ્રાન્સફોર્મેશન પામે છે. તો જે પેરેન્ટ્સ
આ ટ્રાન્સફોર્મેશન પોતાના ઇન્ટ્રોસ્પેક્શન દ્વારા, એટલે મેં શું કર્યું આ ઉંમરે, મારે શું થયું, એટલું જ વિચારે તો કેટલા બધા સમસ્યાઓ જે એજ ડિફરન્સની સમસ્યાઓ છે તેને પહોંચી વળાય એમ છે. આજે એવી પરિસ્થિતિ છે કે મારો દીકરો મારી સાથે બહુ જ નિખાલસતાથી એના પોતાના પ્રોબ્લેમ્સ વિશે વાત કરી શકે છે, જેટલી એ શક્યતા મારા ગ્રાન્ડ ફાધરનો નથી. મારે ને મારા ફાધર વચ્ચે જે કોન્વર્સેશનની લિબર્ટી હતી એનું કારણ શું હતું કે એ સાયકોલોજિસ્ટ હતા, એટલે એ પેરેન્ટ તરીકેનો એનો વર્ગ જુદો હતો. પણ સામાન્યતા શું થાય છે કે બાળકને કશું કરવું છે એની ખબર એ પહેલી માને આપે છે, કારણ કે માનો રોલ એક જુદી પ્રકારનો રોલ છે. હવે માનો રોલ એ કાયમ માનો જ રોલ રહે છે એટલે પ્રશ્ન ઊભો થાય છે. માનો રોલમાં થોડોક બાપના ગુણ પણ હોવા જોઈએ. એ બાપ અને માં એ જે લોકો સાયકોલોજી ભણ્યા છે એને ખબર હશે કે આ પરાપૂર્વથી ચાલતો આવતો કોન્ફ્લિક્ટ છે, જેને એક છોકરી હંમેશા બાપને ચાહતી હોય છે અને છોકરો હંમેશા માને ચાહતો હોય છે. આ બે કોન્ફ્લિક્ટ છે, એકનું નામ એક ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ કહે છે, એ ગ્રીક માયથોલોજી ઉપરથી આવેલા શબ્દો છે, અને બીજો ઇડિપસ કોમ્પ્લેક્સ છે કે જેને ફાધર ફિક્સેશન અથવા મધર ફિક્સેશન, આ બે પરિસ્થિતિઓ પેદા થતી હોય છે દરેક બાળકમાં. હવે બેલેન્સ ક્યાં છે? તો બેલેન્સ ઇન્ટ્રોસ્પેક્શનમાં છે. એ કોઈ રીતે બીજી રીતે શીખવાડી શકાય એમ નથી, કારણ કે હું પણ મારા બાળક સાથે અથવા દીકરા સાથે ગુસ્સે થઈ જઉં છું ઘણીવાર, પણ ઇન્ટ્રોસ્પેક્ટ કરતા થવું તો મને ખ્યાલ આવે છે કે મારું પણ આ જ વર્તન હતું અને મારા પિતા પણ આમ જ વર્ત્યા હતા, માટે આ ખોટું હતું અને આ સુધરવું જોઈએ. એટલે હું જે વાત કરવા માગું છું એ બે, 6 વર્ષની ઉંમર સુધી બાળક એબ્સોર્બન્ટ માઇન્ડ ધરાવે છે, માટે એ જેટલું એબ્સોર્બ કરી શકે એટલું એને ઉદ્દીપન આપવું, સ્ટિમ્યુલસ આપવું. 6 થી પછીના ગાળામાં, એટલે 13 વર્ષના ગાળામાં એની આઇડેન્ટિટી ઊભી થાય છે, એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે બહાર આવે છે. તો તે દરમિયાન એની એના ઇન્ડિવિજ્યુઅલિટીને રિસ્પેક્ટ આપવો, અને 13 વર્ષ પછી પિયર ગ્રુપનું પ્રેશર શરૂ થાય છે, એટલે સામાજિક ચોકઠામાં જ્યારે બાળક આવે છે ત્યારે એ સમાજમાં શું ખરાબ છે અને શું સારું છે એટલું કોઈક રીતે એ બાળકને સમજાવવું અથવા એની સાથે એ જાતની ડિસ્કશન કરવું, ટુ બી વેરી ઓપન. એટલે એના કોઈ પ્રશ્નને એકદમ વાહિયાત ગણીને અથવા એનો વન લાઇન ઉત્તર આપીને ટાળી દેવો એ મા બાપે નહીં કરવું જોઈએ એવું માનું છું. થેન્ક યુ. હવે આ પ્રશ્ન એવો છે, યુવાનો અને યુવતીઓ વચ્ચેની હાલની લગ્ન અંગેની પ્રથામાં આપ સૂચન કરી શકો? લગ્ન એક, આમ તો જુઓ તો તમને બધાને ખબર હશે કે લગ્ન જેવી સંસ્થા ઊભી કરવાનું માત્ર એક જ કારણ હતું કે માણસ પ્રાણી જગતનો જ ભાગ છે, અને પ્રાણી જગતનો ભાગ હોવાથી એના જે ઇમ્પલ્સીસ છે એ ઇમ્પલ્સીસ એટલા બધા, જેને કહીએ ને પ્રાણીજન્ય છે, કે એમાંથી કંઈક ને કંઈક ખરાબો ઊભો થવાની શક્યતાઓ ઇતિહાસમાં આવી, અને એને પરિણામે લગ્નની એક સંસ્થા ઊભી થઈ. મારે ઇતિહાસમાં જવું નથી કારણ કે બધાને ખબર છે. એ જે એ પરિસ્થિતિ ઊભી થઈ, એ પરિસ્થિતિને પરિણામે કેટલાક બંધનો માણસોએ સ્વીકાર્યા અથવા સમાજે સ્વીકાર્યા. આ બંધનોનો અતિરેક જ્યારે, એટલે મધ્યયુગમાં થયો, અને અહીંયા મારે એ પણ કહેવું જોઈએ કે ઇસ્લામ જેવા ધર્મમાં સ્ત્રીનું જે સ્ત્રીને અંગે જે કંઈક ચોકઠું રચાયું એ પણ એક આ બંધનની અથવા તો લગ્નની પ્રથામાં જે જડતા આવી એનું એક મોટું કારણ છે. એ કારણ એક સમાજ મધ્યયુગનો રચાયો, એ પછીનો જે સમાજ આવ્યો જે થોડો રિવોલ્ટ કરતો થયો, એ રિવોલ્ટ એટલા માટે થયો કે ભાઈ આ બંધન શું હોઈ શકે અને કેવું હોઈ શકે. હવે આશ્ચર્યની વાત એ છે કે મને હજુ સુધી એ પણ સમજાયું નથી કે શા માટે એવું થયું કે સ્ત્રી
પુરુષને ત્યાં જાય, શા માટે એવું થયું હશે? એ સવાલનો જવાબ મારી પાસે નથી, પણ કંઈક એવું થયું કે સ્ત્રી પુરુષને ત્યાં રહેવા જતી રહી, અથવા એને બધું, અને એ બહુ હાર્ડ છે, એ આખી પરિસ્થિતિ એક પુરુષ તરીકે કલ્પવી મુશ્કેલ છે, પણ સ્ત્રી તરીકે એનો વિચાર અહીંની બેઠેલી બહેનોને આવતો જ હશે કે તમે જે ઘરમાં ઉછર્યા હો, 20-25 વર્ષ તમે જે ગાળ્યા હોય, જે થોડીક સ્વતંત્રતા ભોગવી હોય, અથવા તો જે રીતે તમે જીવ્યા હો, એ એક જ દિવસમાં જસ્ટ એક 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 વિધિ થઈ, એ વિધિના પરિણામ રૂપે તમે એકદમ ઓચિંતા જ કોઈક એવી જગ્યાએ જાઓ છો કે જ્યાં તમને એક નવા મકાનથી માંડીને, નવી જગ્યાએ રહેવાથી માંડીને, નવી બાથરૂમ વાપરવાથી માંડીને, કે નવા રૂમમાં રહેવાથી માંડીને, અનેક સમસ્યાઓ એક સાથે એક જ દિવસે એ તમારે આ ફેસ કરવાની આવે છે, અને એ કંઈ નાની વાત નથી, એ બહુ જ ભયાનક પરિસ્થિતિ છે. મને પોતાને પણ, હું કોકને ઘેર સુવા જઉં છું રાતના તો ઊંઘ આવતી નથી. કેમ? તો પેલા પછી કેમ ઊંઘ ના આવી? ના ના, જરા જગ્યા બદલાઈને. અરે ભાઈ, એક દિવસમાં જો તને ઊંઘ નથી આવતી, તો જેણે 25 વર્ષ એક ઘરમાં ગાળ્યા છે એની કોઈક દશા શું હશે? તો આ એક પહેલો મુદ્દો છે. તો લગ્નની એક વ્યવસ્થા, એ ખરેખર સમાજની કોઈક, શું કહીએ આપણે, જેને સમાજના એક સંરક્ષણ માટે કરવામાં આવેલી હતી, પણ એમાંથી દિવસે દિવસે એક ચકરાવો જે ઊભો થયો, એ ચકરાવો એવા પરિણામો લાવ્યો કે જે પરિણામો ખરેખર બહુ ગંભીર હતા, અને સ્ત્રી એક કમોડિટીથી વધારે, એક પાલતુ પ્રાણીથી વધારે ગણાતી નહીં. હવે જો કે અલબત્ત એમાં સુધારો ઘણો આવ્યો છે, પણ દીકરીને ગાય દોરે ત્યાં જાય એવી આપણે ત્યાં હજાર વખત આપણા જૂના માજીઓએ આર્ગ્યુમેન્ટ કર્યો હશે. પેલી છોકરી એમ કે મને બહુ પસંદ નથી, એમ કે જ્યાં પરણાવો છો ત્યાં, તો ભાઈ બોલીશ નહીં, દીકરી આપણે તો દીકરીનો દેહ લીધેલો, આપણે તો પારકી થાપણ, આપણે એમ કે પારકી થાપણ હતી તો પછી જન્મથી કેમ રાખી? એમ એનો કોઈ જવાબ નથી કે પારકી થાપણ એટલે વોટ? ઇટ વોઝ નોટ ધી ગર્લ હુ ઇન્વાઇટેડ ટુ બી બોર્ન. કોઈ છોકરી આવીને મા બાપને કહેતી નથી કે તમે મને જન્મ આપો. એ જન્મ એ તમારો પોતાનો વાંક છે, અથવા તો પોતાનો આનંદ છે, કે પોતાનો એ આવિષ્કાર છે. એટલે જ્યાં સુધી લગ્નને લાગે વળગે છે, ત્યાં સુધી લગ્ન એક એવું બંધન હોવું જોઈએ કે જેમાં આઈડેન્ટિટી અને ઇન્ડિવિજ્યુઆલિટી એનો સુમેળ થાય, એનો રિસ્પેક્ટ જળવાય, અને એ રિસ્પેક્ટની સાથે સાથે એક આનંદની અનુભૂતિ થાય, અને માણસ પુરુષ તરીકેના અને સ્ત્રી તરીકેના જે નૈસર્ગિક ઇમ્પલ્સીસ છે, જે સહજવૃત્તિઓ છે, એનો કોઈક યજ્ઞ થાય, અને યજ્ઞમાંથી કશુંક પ્રોડક્ટિવ થાય, કંઈક પરિણામે, અને એ પરિણામ જે છે એ કેવળ એમ કે એક એક્સિડન્ટ નથી, એ કેવળ એક એક સો ઇટ હેપન્ડ એવું નથી. ઇટ હેપન્સ બિકોઝ યુ વોન્ટ ઇટ ટુ હેપન, એ ઇટ હેપન્સ બિકોઝ યુ વોન્ટ દેટ ટુ હેપન. એટલે અનલેસ એ આખો માહોલ, એ આખી વૈચારિક ભૂમિકા જ્યાં સુધી ઊભી ન થાય, ત્યાં સુધી લગ્નનો કોઈ પર્પઝ રહેતો નથી મારી દ્રષ્ટિએ. અને જો લગ્ન કેવળ હાથ મિલાવીને એકબીજાના ઘેર પહોંચી જવાનું, ને પછી બાળ બચ્ચાઓ થાય, ને પછી એમને મોટા કરવાના, એ જ હોય તો એ લગ્ન સંસ્થા ન હોય તો વધારે સારી. લગ્ન સંસ્થા એટલા માટે છે કે જ્યાં એક એક યજ્ઞ રચાય છે, એક સંમેલન રચાય છે, અને એક આનંદ રચાય છે. અને આ પર્પઝ જે સપ્તપદી અથવા તો જે વૈદિક સંસ્કૃતિ છે, અથવા વૈદિક પદ્ધતિથી જે લોકો લગ્ન યોજે છે, એ લોકોને ખ્યાલ છે, એ એ શ્લોકોમાં છે. ઓમ સહના ભવતુ જે શ્લોક છે એમાં અમે છીએ, વેદોમાં ક્યાંય હું નથી, વેદોમાં અમે છીએ. વી ડૂ ધીસ, વી વિલ ડૂ ધીસ, વી વિલ પ્રોક્રિએટ, વી વિલ એન્જોય, વી વિલ બી મેરિડ, વી વિલ બી ડુઈંગ ધીસ. એટલે જ્યાં સુધી વીનો સેન્સ ના આવે, ત્યાં સુધી લગ્ન સંસ્થાનો કોઈ અર્થ મને દેખાતો નથી.
आ जे लग्न संस्थाओं अत्यारे तूटवा माड़ी छे एनो एक भाग आ पण छे के तेमा वधारे पड़तुं सामाजिकरण थयुं छे अने ओछुं વૈયક્તિકરણ થયું છે એટલે ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન ઓછું થયું છે સોશિયલાઇઝેશન વધુ થયું છે તો તે અટકવું જોઈએ બાકી લગ્ન એક સંસ્થા તરીકે ટકવી જોઈએ એવું જરૂરી છે એવું માનું છું પણ એમાં મુક્તિ હોવી જોઈએ એ એક આચાર છે અથવા એક એક નૈસર્ગિક એમ કે ભાઈ છોકરો થયો એટલે પરણાવો અને છોકરી થઈ એટલે સાસરે મોકલો એમ નથી પણ એની પાછળ કોઈ પર્પસ છે અને એ પર્પસ એ ડિવાઇન પર્પસ છે એ હું ચોક્કસ માનું છું ભલે હું મનોવૈજ્ઞાનિક છું મને વિજ્ઞાન પ્રત્યે રસ છે પણ જ્યાં સુધી આ સંબંધને લાગે વળગે છે ત્યાં સુધી કદાચ તમે મને થોડો કન્ઝર્વેટિવ પણ કહી શકો એની એનો અર્થ એ નથી કે સ્ત્રી મિત્રો ના હોઈ શકે કે પુરુષ મિત્રો ના હોઈ શકે એક મુક્તિ હોવી જોઈએ કે જેમાં જેમાં લગ્નને કેવળ એક પઝેશન અથવા તો વોચડોગ ની સ્થિતિમાં રાખવાથી એ કોઈ કોઈ લગ્ન રહેતું નથી. હવે સભાના આયોજકોની લાગણી અને વિનંતી છે કે એક જ પ્રશ્ન પૂછીને આપણે સમાપન કરીએ. હવે છેલ્લો પ્રશ્ન મારી દ્રષ્ટિએ પોઈન્ટેડ છે. છોકરી પહેલી કે નોકરી પહેલી કે છોકરી પહેલી? મેં કહ્યું એમ અત્યારના યુવાનો માટે છોકરી પહેલી નોકરી પછી અને છોકરીઓ માટે પણ નોકરો છોકરીઓ માટે નોકરો પહેલો અને છોકરો પછી. કારણ કે મેં જોયું છે કે તમામ ભણેલી સ્ત્રીઓએ ક્યાંક ને ક્યાંક નોકરી કરવાનો ઉદ્યમ કરવો પડે છે અથવા ક્યાંક કમાવવું પડે છે એટલે છોકરીઓ માટે આ પહેલું આવે છે, છોકરાઓ માટે છોકરી પહેલી આવે છે. કારણ કે મેં કહ્યું તેમ એની પાસે એક નેચર્સ કોલ, એ જેમ મેં દાખલો આપ્યો એમ કે મોર પીછા કરે અને એ છે અને એને ત્યાં સુધી એ કારણ કે એની ઉંમર પણ હોય છે, એ ઉંમર પણ હોય છે. પણ સ્ત્રીઓ માટે અત્યારની પરિસ્થિતિ જે હું ભણેલી સ્ત્રીઓમાં જોઉં છું તે એ છે કે સ્ત્રીઓ માટે નોકરી એ પહેલી આવે છે અને છોકરો પછી આવે છે. છોકરાઓની પરિસ્થિતિ ઊંધી છે, એમાં છોકરી પહેલી આવે છે અને નોકરી પહેલી આવે પછી આવે. હા, પરિણામો વિશે નથી કહેતો, એટલે જેણે પીછા આમ આમ કર્યા એને છોકરી મળી ગઈ એમ નથી કહેતો, પણ એની પ્રાયોરિટીમાં એ પહેલી આવે છે. એવી રીતે નોકરી એ બીજી પ્રાયોરિટી છે, કારણ કે પછી હવે છૂટકો નથી. હવે એવી પરિસ્થિતિ, કોલેજના 4 વર્ષ પતી ગયા, એમ એ થઈ ગયા, 2 વર્ષ બીજા પતી ગયા, હવે ત્યાં સુધી બધી આ રમત ચાલી, હવે એવી પરિસ્થિતિ આવે છે કે નોકરી કરવી. એટલે મારી દ્રષ્ટિએ છોકરી એ સમસ્યામાં યુવાનો માટે પહેલી આવે છે, છોકરીઓ માટે છોકરો એ સમસ્યામાં બીજો આવે છે. કારણ કે અત્યારના સમાજ પ્રમાણે મારા ઘણા બધા પરિચિતોનું જ્યારે આવી વાત ચાલતી હોય છે કે ફલાણાનું દીકરાનું લગ્ન કરવાનું છે, છોકરી શું કરે છે, તો કોઈ એમ કહેતું નથી કે છોકરી ઘરકામ કરે છે, એ હાઉસવાઈફ છે. મારી દીકરી એમ કે કોમ્પ્યુટરનું ભણી છે, મારી દીકરી આમ ભણી છે, એને ક્વોલિફિકેશન બતાવવા પડે છે. કારણ કે હવે યુવાનોને એવી છોકરીઓ જોઈએ છે કે જે છોકરી કામ કરતી હોય, એવી ભાગ્યે જ એવી ઈચ્છા હોય અહીંના, આઈ ડોન્ટ નો યુવાનો કેવા હોય, કે જેને એમ હોય કે મારે એક સુંદર ઘરમાં ઈંચકે બેસીને મારે માટે પાન બનાવે એવી સ્ત્રી જોઈએ છે, એવું અત્યારના જમાનામાં ઓછું છે. અત્યારના જમાનામાં એવું છે કે મારે પણ મારા ઘરને મારા ખભો મિલાવીને મારી સાથે કામ કરે અને થોડું કમાય. અને ખરેખર એવું પેરેન્ટ્સ પણ ઈચ્છતા હોય છે, એટલે છોકરાના પેરેન્ટ્સ ઈચ્છતા હોય છે કે ભાઈ ભણેલી નોકરી કરતી છોકરી લાવ્યા આવે તો સારું. છોકરીઓ માટે એટલા માટે અગત્યનું છે કે છોકરીઓએ જો ઇન્ડિવિજ્યુઅલ એક્ઝિસ્ટન્સ પોતાની રાખવી હોય તો તેણે આર્થિક રીતે સ્વતંત્ર રહેવું જોઈએ. આ પરિસ્થિતિ હજુ આવી નથી. હું ઘણી બધી સ્ત્રીઓને ઓળખું છું કે જે બેંકમાં નોકરી કરતી હોય, 5,000 પગાર લાવતી હોય, પણ 4,999 રૂપિયા નહીં પણ 5,500 રૂપિયા એને કાં તો એના પતિને આપી દેવા પડતા હોય છે, કાં તો ઇનલોઝને આપી દેવા પડતા હોય છે. પણ આ સ્થિતિ એટલી હવે જ્યારે સ્ત્રીઓ કામ કરતી થઈ છે ત્યારે એક ઇન્ડિવિજ્યુઅલ એક્ઝિસ્ટન્સનો પણ એક આખો
માહોલ ઊભો થયો છે. આજની આ સભામાં તમે લોકોએ મને ખૂબ સહાનુભૂતિથી અને બહુ જ શાંતિથી સાંભળ્યો. આ કંઈ એટલે હું થોડોક નોવેલિસ્ટ તો છું જ, પણ મારો અભ્યાસ સાયકોલોજીમાં છે એટલે મેં કદાચ બધું વિજ્ઞાન અને મનોવિજ્ઞાનની લીધે તમને કદાચ બોર પણ કર્યા હશે, પણ મારા મનમાં જે કંઈ હતું, મારા મનમાં જે કંઈ વાત કરવાની ઈચ્છા હતી એ બધી મેં કરી છે. અને નડિયાદમાં આવું એક સરસ પ્રવૃત્તિ થઈ રહી છે, જે પ્રવૃત્તિ બહુ જ પ્રશંસનીય છે અને આટલા લોકો એમાં ભાગ લીધો છે એ મને બહુ જ આનંદની વાત લાગે છે. બીજી એક નાનકડી વાત મારે કરવાની છે કે દરેક શહેરમાં લાઇબ્રેરીનું એક અનોખું સ્થાન છે. એ લાઇબ્રેરીને કેવી રીતે સમૃદ્ધ બનાવવી એ શહેરના લોકોના હાથમાં છે, શહેરના પંડિતોના હાથમાં છે, શહેરના વ્યાવસાયિકોના હાથમાં છે. એટલે કશું જ ન કરી શકતા હોય સમાજના કોઈપણ કાર્યમાં, તો એટલીસ્ટ વર્ષે દિવસે કે વાર તહેવારે કે પોતાની વર્ષગાંઠના દિવસે કે દીકરાના વર્ષગાંઠને દિવસે કે દીકરીના લગ્ન પ્રસંગે એટલીસ્ટ આપણે બધો ઘણો બધો ખર્ચો કરતા હોઈએ છીએ અને બેફામ ખર્ચો કરતા હોઈએ છીએ. તો એવા પ્રસંગે આપણે એક 50 પુસ્તકો લાઇબ્રેરીને જો ભેટ આપ્યા હોય તો આઈ થિંક કે બહુ જ ઉમદા વાત થઈ જાય. અને છોકરાઓને વાંચવું ગમતું નથી અથવા છોકરાઓને લાઇબ્રેરીમાં આવવું ગમતું નથી એવું હું માનતો નથી, એ દેખીતી રીતે એવું હાસિદભાઈને દેખાતું હશે, પણ એ છોકરાને ઓરિએન્ટેશન થયું નથી. જેમ દુકાનમાં આપણે સાડીઓ લટકાવીએ તો જ કોઈક ગ્રાહક આવે, આપણે એમ કહીએ કે મારે ઘેર એક સાડી છે બહુ છેક ત્યાંથી બનારસથી આવેલી છે ને, આમ લીલા બુટ્ટા છે ને લાલ રંગની છે, તો કોઈ લેવાનો નથી અનલેસ હી સીઝ ઇટ. તો દેર શુડ બી લોટ ઓફ બુક્સ જસ્ટ દેખાવ પૂરતી પણ, જોવા પૂરતી પણ. અને જો એકવાર એવી પુસ્તકો જો ક્યાંક દેખાતા હશે, ક્યાંક મુકાયેલા હશે, તો એને ઉઠાવવાનો, પૂઠું જોવાનો, પૂઠવા ઉપર ચિત્ર જોવાનો, ભલે ચિત્ર ગમે તેનું હોય, સ્ત્રીનું હોય પુરુષનું હોય, એ જોવાનો રસ પડશે. મૂળ વાત એ છે કે માણસને એ જેમ જેમ આપણે કહીએ કે પીઠા સુધી ન જાય ત્યાં સુધી દારૂની ટેવ પડે નહીં, એમ એ લાઇબ્રેરીમાં લાવતો ત્યારે જ કરી શકાય કે લાઇબ્રેરીમાં ખૂબ પુસ્તકો હોય અને સાથે સાથે આ જે અત્યારે કામ થયું અત્યારે એવું જ કામ લાઇબ્રેરીમાં થવું જોઈએ. અને અસિતભાઈ એક 2 મિનિટ વધારે લઈને કહું છું કે અમદાવાદમાં MJમાં આ પ્રયત્ન થઈ રહ્યો છે અને MJમાં ઘણી બધી પ્રવૃત્તિઓ આ જાતની એ લાઇબ્રેરીમાં થઈ રહી છે. તો અહીંયા આગળ આજે પુસ્તકાલય અંગે પણ 2 વાત હું કહીશ એવું મનમાં વિચારીને આવ્યો હતો એટલે કહું છું. આઈ હોપ એવરીબડી મસ્ટ હેવ એન્જોયડ ધીસ ઇવનિંગ. થેન્ક યુ વેરી મચ.